નો જે ભેદ છે એ આપણા મનમાંથી નીકળી જાય. એના માટે આપણને ત્રિમંત્ર આપ્યો કે દાદા ભગવાનની સૌથી મોટામાં મોટી શોધ અને જગત માટે મોટામાં મોટું એક માર્ગદર્શન આપ્યું કે અંદર અંદરના મતભેદો ભૂલી અને મૂળ જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનને સેન્ટરમાં રાખું, આ બધા ઝઘડામાં ના પડો કે રામ મોટા કૃષ્ણ મોટા કે મહાવીર મોટા એમાં ના પડો. આ ત્રણેય ગ્રેટ હતા અને ત્રણેય ગ્રેટ પુરુષોને નમસ્કાર કરો અને ત્રણેય ગ્રેટ પુરુષો કહેલી આત્માની વાતો મુક્તિની વાતોને સૈદ્ધાંતિક રીતે ધ્યાનમાં લો, આ જ્ઞાની પુરુષનો કહેવાનો આશય આ ત્રિમંત્ર દ્વારા હતો. ત્યાર પછી જ્ઞાની પુરુષે આ અક્રમ વિજ્ઞાનની વાત કરી. અનાદિકાળથી ક્રમિક માર્ગ તો ચાલતો હતો સ્ટેપ બાય સ્ટેપ, એમાંથી એમને પહેલી વખત અક્રમ વિજ્ઞાનની વાત કરી, અક્રમ ધર્મની પણ અક્રમ વિજ્ઞાનની. અને હંમેશા જ્યારે વિજ્ઞાન શબ્દ આવે ત્યારે સિદ્ધાંતની વાત આવે અને ધર્મની વાત આવે ત્યારે શ્રદ્ધાની વાત આવે. એટલે શ્રદ્ધા અને સિદ્ધાંત બંને જુદી વસ્તુ છે. શ્રદ્ધા સંસાર ચલાવવા માટે છે અને સિદ્ધાંત સંસાર સમાપ્ત કરવા માટે છે. આવી રીતે એમને બહુ જ ક્લિયર વાત કરી અને એવી રીતે પોતે પોતાના જીવનની અંદર સાદું સીધું સરળ સિમ્પલ જીવન જીવ્યા. આધ્યાત્મની એમની જાહો જલાલી અદ્ભુત હતી, પણ બાહ્ય જીવન એક સામાન્ય વ્યક્તિ જેવું હતું. એ પોતે સામાન્ય વ્યક્તિ તરીકે 30 રૂપિયાના ભાડાના મકાનમાં રહેતા હતા, જેમના ઘરના ફર્નિચરની રીસેલ વેલ્યુ 100, 200 કે 500 રૂપિયા પણ ના આવે, આ એમનું ઘરનું ફર્નિચર હતું. અને ઇકોનોમીથી જીવેલા છે પોતે. ટૂંકમાં આ એમનું જે જીવન હતું એ એના માટે હતું કે મારે આ જીવન માટે વધારે ઉપયોગ આપવો પડે નહીં, તો એ ઉપયોગ હું આત્મા માટે આપી શકું અને જગત કલ્યાણ માટે સમય ફાળવી શકું, આ એમનું આશય હતો. એટલે એમનું પોતાનું બાહ્ય જીવન સામાજિક જીવન એકદમ સિમ્પલ હતું, એકદમ સિમ્પલ, એકદમ ઇકોનોમિક. કપડાની જોડ પણ 2 કે 4 ફિક્સ, ઘરમાં કોઈ વાહન નહીં પોતાના નામે, પોતાના નામનું ઘર પણ નહીં જેમાં એ રહેતા હતા એ. અને પોતે એવા સુંદર રીતે પોતાનું જીવન જીવ્યા કે સંસારના આપણી જેમ જ સામાન્ય વ્યક્તિનું જેમ જ એ પણ પોતે ભણ્યા ગણ્યા, ધંધો કર્યો, એમને પણ નફો ખોટ બધું જીવનમાં આવ્યું, લગ્ન કર્યા, એમને પણ બાળકો થયા, અવસાન થઈ ગયા એમના. અને પછી આધ્યાત્મિક પુરુષ તરીકે એક અક્રમ વિજ્ઞાની તરીકે આ વિશ્વમાં એ વિચર્યા અને અનેક લોકોને આ આધ્યાત્મ વિજ્ઞાન વિશે એમને જ્ઞાન અને માર્ગદર્શન બંને આપ્યા. અને આજે આપણે બધા જેને જેના નામથી આપણે બધા જોડાયા છે, એવા જ્ઞાની પુરુષ કે જે દાદા ભગવાનના નામથી આ જગતમાં પ્રસિદ્ધ થયા, એવા જ્ઞાની પુરુષનો આ 113મો જન્મ જયંતિનો દિવસ છે. આપણે બધા પણ પ્રાર્થના કરીએ કે હે જ્ઞાની પુરુષ અને દાદા ભગવાન, આપ જ્યાં હોય ત્યાં અમને બધાને એવા આશીર્વાદ આપો કે અમે પણ આપનું આ વિજ્ઞાન કે જે તમને અનુભવમાં આવ્યું હતું એ વિજ્ઞાન અમે પણ જેમ છે તેમ જ્ઞાન અને દર્શન, શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન રૂપે સમજી શકીએ અને અમારામાં પણ શુદ્ધ ચારિત્ર એટલે કે અનુભવ જ્ઞાન પ્રગટ થાય, એવી અમારા સૌની પ્રબળ પ્રાર્થના ભાવના છે. અને એમાં કંઈ જો કંઈ અમારી ભૂલચૂક થાય તો હે દાદા ભગવાન, તમે અમને ટકોર પણ કરજો. અને આવા આધ્યાત્મ વિજ્ઞાની કે જેઓ પોતે પોતાના જીવનની અંદર આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી આટલા બધા મહાત્માઓ અને આટલા બધા એમના આપ્તપુત્રો જે પાછળથી વારસદાર તરીકે મૂકી ગયા કે જે વિશ્વ કલ્યાણ અથવા તો જગત કલ્યાણ માટે ઉત્તમ નિમિત્ત બનવાનું સામર્થ્ય ધરાવે, એવા શક્તિશાળી બનાવવા માટે એમને પોતાનું આખું જીવન લોકો માટે ખર્ચી નાખ્યું, બાહ્ય જીવન લોકો માટે ખર્ચી નાખ્યું અને એમનું આંતરિક જીવન તો એ પોતે મન વચન કાયાથી 24 કલાક મુક્ત રહેતા હતા. આવું બાહ્ય અને અભ્યંતર બંનેનું અદ્ભુત જીવન, બાહ્યનું જીવન પણ સુવાસિત અને અંદરનું જીવન પણ પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર થયેલું, આવું ઉત્તમ જ્ઞાન દર્શન અને ચારિત્ર વાળું જીવન, બાહ્ય ચારિત્ર પણ આવું અદ્ભુત, એવા જ્ઞાની પુરુષને દાદા ભગવાન તરીકે આપણે વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ.
અને પ્રાર્થના કરીએ છીએ, બસ આપના જ અંતરાશય મુજબ અમારું જ્ઞાન દર્શન ને ચારિત્ર દિવસે દિવસે વર્ધમાન થાવ, અને અમારી ભૂલ, અમારી ભૂલ કઈ છે તો કે છે કે મન વચન કાયાથી કરેલી ભૂલ નહીં, પણ અમે જે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શનનો સમજવા છતાં પણ ઉપયોગ નથી કરી શકતા એવી ભૂલો અમે જોઈ શકીએ, ધોઈ શકીએ, અને વળી પાછા એ જ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શનનો અમે યથાર્થ ઉપયોગ કરી શકીએ, જેથી અમે શુદ્ધ ચારિત્રની અનુભૂતિ કરીએ. શુદ્ધ જ્ઞાન એટલે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, અને શુદ્ધ દર્શન એટલે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ જ્ઞાન અને દર્શન જો મને શુદ્ધ રહે તો મારું ચારિત્ર પણ કેવું હોય, અનુભવનું શુદ્ધ જ હોય. શુદ્ધ ચારિત્ર એટલે જેમાં સંસારનો અંશ ના હોય, રિલેટિવ સત્યનો અંશ ના હોય, કરતાપણું અને માલિકીપણાનો અંશ ના હોય, અને જેમાં કેવળ આત્માની જ ખુમારી હોય. આવું વિજ્ઞાન આપણા સર્વમાં પ્રગટે, અને એ વિજ્ઞાનની સુવાસ આપણે પણ આ વિશ્વના લોકોને આપી શકવાનું, જગત કલ્યાણના કાર્યમાં ઉત્તમ નિમિત્ત બની શકીએ એવી જ્ઞાની પુરુષ દાદા ભગવાનને આપણી સર્વની પ્રાર્થના છે. અને આવી રીતે આવા અદ્ભુત અને મહાન જીવન જીવનારા એવા જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાન એ હાલ આપણી પાસે નથી પ્રત્યક્ષ રૂપે, પણ પરોક્ષ રીતે એમનું સાહિત્ય અને એમના વારસદારો અને એમનું પરંપરાગત જ્ઞાન એ આજે પણ આપણી વચ્ચે ઉપલબ્ધ છે. જે જે મુમુક્ષુ અને જે જે જિજ્ઞાસુ અને એનો લાભ લેવો હોય તો એ પોતે પણ લઈ શકે છે. એટલે આવી રીતે એમના પુસ્તક દ્વારા, કવિરાશ્રીના પદો દ્વારા, અથવા તો એમને આપેલી જ્ઞાન વિધિ દ્વારા, અથવા તો એમને આપેલા આજ્ઞા ધર્મ દ્વારા, અથવા તો એમને આપેલા સત સાધનો દ્વારા પણ આપણે એમને સમજવાનો પ્રયત્ન કરીએ, અને આપણા આધ્યાત્મિક જીવનમાં ક્યાં ક્યાં એ બધી વસ્તુઓ આપણા ઉદ્વગમન માટે અને મોક્ષ માર્ગ માટે ઉપયોગી થાય છે એનો આપણે સર્વે લાભ લઈએ, અને આપણું જીવન એ જ રીતે પણ વ્યક્તિગત રીતે ઉજ્જવળ બનાવીએ, અને આપણે પણ આપણું જીવન એવું સુવાસિત બનાવીએ કે સુવાસની લાભો, એ સુવાસના લાભ અન્ય વ્યક્તિઓ થકી પણ અન્ય વ્યક્તિઓને પણ પ્રાપ્ત થાય, બસ એ જ આપણી મંગળ પ્રાર્થના છે. જય સચ્ચિદાનંદ. કામ કરી શકે એમ સમાજમાં પણ બધા વાત સ્વીકારેલી છે, નવી વસ્તુ નથી, પણ સમજાય નહીં લોકોને. એમ સમાજમાં પણ કોઈ પણ કાર્ય માટે પ્રત્યક્ષ જોઈએ, એવી રીતે ધાર્મિકમાં આજે રામકૃષ્ણ મહાવીરે જે વાતો કરી, જે આગમ, વેદાંત, ગીતા આ બધા જે શાસ્ત્રો લખાયા, એ શાસ્ત્રોને સમજાવનાર કોણ છે? શાસ્ત્રો પોતે તો બોલવાના નથી, રામકૃષ્ણ મહાવીર છે નહીં તો આજે કોણ સમજાવે તમને? એ શાસ્ત્રો પ્રત્યક્ષ જ તમને સમજાવે. એટલે ત્યાં પણ ધર્મમાં પણ પ્રત્યક્ષ જ નું મહત્વ છે. નંબર ત્રણ, આધ્યાત્મની વાત કરીએ. આધ્યાત્મની અંદર અનુભવી પુરુષ જોઈએ. આધ્યાત્મની અંદર જો તમે એમ કહેશો કે પરોક્ષ રીતે મહાવીર આમ કહી ગયા છે, અથવા વેદાંતમાં આમ કહ્યું છે, અથવા ગીતામાં આમ કહ્યું છે, અથવા શ્રીમદ રાજચંદ્રએ આમ કહ્યું છે, અથવા દાદા ભગવાને આમ કહ્યું છે, એવું તમે બોલવા જશો તો તમે પોતે આજે આ વિજ્ઞાન સમજ્યા નથી, અથવા તમને સમજાવનારો ભેગો થયો નથી, એ સાબિત થઈ જશે. અત્યારે આપણે અનુભવી પુરુષ એવો જોઈએ કે જે આપણને એમ કે ભાઈ આ જગતનું જે સનાતન સત્ય છે, જે ન જાણવાથી આપણે આ જગતની અંદર આ અજ્ઞાન દ્રષ્ટિથી ફસાયા છે. એ અજ્ઞાનને કાઢવાનો એક જ રસ્તો છે, આ જગતનું સનાતન સત્ય જાણો કે જે ક્યારેય બદલાતું નથી, અને જે જીવ માત્રને માને કે ના માને તો પણ લાગુ પડે છે એવું સનાતન સત્ય આજે જે વ્યક્તિને અનુભવમાં છે, જે પોતાના દર્શનમાં છે, અને બીજાને કહેવાનું સામર્થ્ય ધરાવવાળા સંજોગો લાયા છે, એવા જો કોઈ અનુભવી હોય તો જ આધ્યાત્મ માર્ગ સમજાય. બાકી આધ્યાત્મ માર્ગ ચોપડીથી સમજવો અથવા તો પરંપરાગત જ્ઞાનથી સમજવો એ સહેલો નથી, કદાચ એમ પણ કહેવાય કે શક્ય પણ નથી. પણ જો તમારે વાસ્તવમાં આધ્યાત્મના માર્ગે, મુક્તિના માર્ગે આગળ વધવું હોય તો એમાં પણ પ્રત્યક્ષ જ ઉપકારી હોય છે, અને પ્રત્યક્ષ હોય એ જ તમને તમારા પ્રશ્નનું આજે સમાધાન આપી શકે. ચોપડીનું જ્ઞાન તમને આજે સમાધાન ના આપી શકે,
ચોપડીમાં લખાયેલી વાતો જે તે સમયે જે તે વ્યક્તિએ પૂછેલા પ્રશ્નોના જવાબો છે એ જે તે વ્યક્તિના ડેવલપમેન્ટ ઉપર અને એના સંજોગો ઉપર આધારિત છે. પણ આપણને જે અત્યારે સમાધાન જોઈએ છે એ આપણી પરિસ્થિતિમાં આપણા ડેવલપમેન્ટના આધારે જોઈએ છે. એ પ્રત્યક્ષ જ આપી શકે એ પાસ્ટ ચોપડી આપણને આપી શકે નહીં. ચોપડીમાં તો બધું આશરે મળે, એપ્રોક્સિમેટ મળે, એક્ઝેક્ટ ના મળે. અને તમને ખ્યાલ છે કે એપ્રોક્સિમેટ જ્ઞાન એ સેજ દિશા ફંટાઈ જાય તો આપણને ક્યાંના ક્યાં લઈ જાય છે. એનીવે પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષ સિવાય આધ્યાત્મ માર્ગ ક્યારે જીવતો હોઈ શકે નહીં. પછી એ ધર્મનો માર્ગ જ હોય, એ મિકેનિકલ હોય, એ ફોર્મેટ હોય, એ સંપ્રદાય હોય, અને બધા લોકો એને માસ ઓફ પીપલ એને ફોલો કરતા હોય. મિકેનિકલ પ્રોસેસથી ફોર્મેટના આધારે આવું ચાલ્યા કરતું હોય છે. અને દરેક ધર્મો આ રીતે જ ચાલે છે. કોક કાળે કોક વ્યક્તિઓને પુણ્યના યોગે અનુભવી પુરુષ ભેગા થાય ત્યારે એની ક્રાંતિકારી વાતો આપણે બધા જ અજ્ઞાનનો નાશ કરી અને આ જગતનું સનાતન સત્ય છે એ જેમ છે તેમ આપણને સમજાવે. રામકૃષ્ણ મહાવીરે ક્યારે પોતે એમ નથી કીધું કે અમે જે કહીએ છીએ એ અમારું જ્ઞાન છે, એવું નથી રામે કીધું, નથી કૃષ્ણએ કીધું, નથી મહાવીરે કીધું. કારણ કે જો એમ બોલે કે અમારું જ્ઞાન છે તો એ રિલેટિવ સત્ય થઈ જાય. પણ એમને પણ જે કીધું છે એ જ કીધું છે કે આ જગતમાં અમને જે દેખાયું છે, અનુભવમાં આવ્યું છે, સમજાયું છે એ જ અમે તમને જેમ છે તેમ કહીએ છીએ, જેના આધારે અમે તમને ચેતવીએ છીએ કે કુદરતના કાનૂનથી ઉપર ના જશો, નહીં તો કુદરત તમને નહીં છોડે. અને કુદરતનો કાનૂન એ છે કે આ મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતું જે આખું વિશ્વ છે એ રચના જ કુદરતની છે. માટે એમાં કરતાપણું અને માલિકીપણું કરવા જેવું નથી. અને જો તમે કરતાપણું અને માલિકીપણું કરશો તો કુદરત તમને પનિશ કરશે. પણ એ કરશો એનું કારણ તમારી અજ્ઞાનતા છે, અને એ અજ્ઞાનતાને કારણે તમે આ જગતનું સનાતન સત્ય સમજ્યા નથી. એની જવાબદારી તમારી છે અને આ સંસારમાં તમે ફર્યા જ કરવાનો છે. પછી રામને માનો, કૃષ્ણને માનો કે મહાવીરને માનો, એનું કોઈ વેલ્યુ જ નથી. કારણ કે તમે સનાતન સત્ય ના સમજ્યા, તમે તો વ્યક્તિને સમજ્યા. તો વ્યક્તિએ જે અનુભવેલું સનાતન સત્ય છે, ચાહે રામ હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે મહાવીર હોય, ચાહે દાદા ભગવાન હોય, એમને જે અનુભવ કર્યો હતો એ અનુભવનું સનાતન સત્ય આપણે અનુભવવા સમજવા પ્રયત્ન કરવાનો છે. આપણે એમના શબ્દોને પકડી રાખવાના નથી. શબ્દોથી બિયોન્ડ છે, શબ્દો તો ખાલી આધાર છે, એક માધ્યમ છે, એનાથી બિયોન્ડ જવાનું છે આપણે. તો આવો આપણે સૌ આજ આધ્યાત્મિક વિજ્ઞાનને યથાર્થ રીતે એક પ્રત્યક્ષ અનુભવી પુરુષ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. જેટલા બી આધ્યાત્મિક પુરુષ થઈ દ્રષ્ટિ જો આપણને સમજાય તો ખરેખર એ વ્યક્તિ પોતે એક સાયન્ટિસ્ટ છે, એ આપણને એમનો સાયન્ટિફિક એંગલ પકડાય. અધરવાઇઝ સિદ્ધાંત ની વાતો જે હોય છે એ પકડવી, વ્યવહાર અને સિદ્ધાંત ભેગું હોય એટલે ક્યારેક ક્યારેક અઘરું હોય છે. એટલે પુરુષો સાયન્ટિસ્ટ તો હોય છે પણ એમની સાયન્ટિફિક વાતો તમને સાયન્ટિફિક એંગલ થી પકડાય તો એ મહત્વનું. બસ એટલે પણ એ સાયન્ટિફિક એંગલ પકડાવો ને એના માટે પ્રત્યક્ષ સિવાય પોસિબલ જ નથી. આ બસ એટલે ત્યાં જ પ્રત્યક્ષ મહત્વ. હું તમને એમ જ કહું છું કે કૃષ્ણ ભગવાને કહેલી ગીતા પણ સાયન્ટિફિક છે, પણ તમને નહીં સમજાય. એ પ્રત્યક્ષ અનુભવી પુરુષ જ તમને સમજાવી શકે. સાચી વાત. કારણ કે એમાં રહેલું વિજ્ઞાન તમને ના ખબર પડે, તમને એના ક્રિયાકાંડ જ ખબર, તમને એનું ફોર્મેટ ખબર પડે. કારણ કે ધર્મગુરુ ફોર્મેટ બતાવે છે, વિજ્ઞાન નહીં બતાવે. કારણ કે વિજ્ઞાન અનુભવનો વિષય છે, એ ફોર્મેટનો વિષય નથી. એમ મહાવીરે પણ સનાતન સત્ય જ કહેલું છે, પણ આજે મહાવીરને પ્રોજેક્ટ કરનારા એક શું કરે છે, ફોર્મેટને પ્રેઝન્ટ કરે છે. એમ દાદા ભગવાને પણ સનાતન સત્ય કહ્યું, પણ આજે દાદા ભગવાનને પ્રોજેક્ટ કરનારા શું પ્રોજેક્ટ કરે છે, ફોર્મેટ પ્રોજેક્ટ કરે છે. માટે સનાતન સત્ય ઓટોમેટિક જતું રહ્યું. એટલે આજે અનુભવી પુરુષ હોય તો પાછું એ જ ગીતામાંથી, એ જ વેદાંતમાંથી અને એ જ આપ્તવાણીમાંથી તમને સનાતન સત્ય બતાવે. પણ ક્યારે બતાવે, એને અનુભવ થયો હોય તો, નહીં તો ના બતાવી શકે. કારણ કે અનુભવનો, વિજ્ઞાન અનુભવનો વિષય છે, વિજ્ઞાન નોલેજનો વિષય નથી, વિજ્ઞાન થિયરી નથી, અને વિજ્ઞાન ક્રિયાકાંડ નથી. વિજ્ઞાન એ મન વચન કાયાનો વિષય જ નથી. વિજ્ઞાન એ સિદ્ધાંતનો વિષય છે, એ વિઝનનો સબ્જેક્ટ છે,
એ અનુભવનો સબ્જેક્ટ છે, અને અનુભવી પુરુષ સિવાય એને સમજવું અથવા તો સમજાવવું એ શક્ય જ નથી. હા, ફોર્મેટ ની વાતો કરી શકાય. સાચી વાત છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાખલો આપું કે કોઈ વ્યક્તિએ ગયા અવતારમાં બે વ્યક્તિના હિંસા કરી નાખી હોય, અને અંદર હિંસા તો ક્રિયામાં ગઈ પણ અંદર થી જોરદાર કર્મ બાંધ્યું હોય નરક ગતિ જેવું, અને પછી કોઈ આચાર્ય મળી ગયા હોય અને પ્રતિક્રમણ કર્યા હોય, અને એ હળવું કર્મ થઈ ગયું. હળવું કર્મ તો થઈ ગયું પણ દર્શન આવરણ બહુ મોટું ગાઢ થઈ ગયું એની સામે. તો પછી આ બીજા અવતારમાં એનું દર્શન આવરણ ઉદય કર્મમાં તો હળવો એ કર્મ ભારે ભારે કર્મ હતો એ હળવું થઈ ગયું, ને દર્શન આવરણ ગાઢ થયું તો એ કઈ રીતે એ પાછું જ્ઞાનમાં આવી ગયા હોય? આ વખતે જ્ઞાન લીધું હોય અને દર્શન આવરણ બહુ ગાઢ હોય તો કઈ રીતે એ સેટિંગ આવતું હશે? કારણ કે બોલો હા, કારણ કે એને ઓલું પ્રતિક્રમણ કરીને ઓલું કર્મ તો હળવું કરી નાખ્યું છે એનું ગયા અવતારમાં, તો આ અવતારમાં દર્શન આવરણ ગાઢ થઈ ગયું. ના પણ દર્શન આવરણ ગાઢ થયું એવું કયા આધારે તમે કહો છો? તમારા જેમ તમે કીધું પ્રતિક્રમણ કર્યું એટલે હળવું થઈ ગયું એ તમે જવાબ આપી દીધો. હવે દર્શન આવરણ ગાઢ થઈ ગયું તમે ખાલી જવાબ આપો છો, રીત નથી બોલતા, રીત મારે જોઈએ છે. હવે મને એવું સમજણમાં છે કે ઘણી વાર કે આપણે કહીએ ને કે આપણા કર્મ કે આપણા જાગૃતિ અમુક સંજોગોમાં ન રહે, બહુ અચાનક કર્મ આવી જાય ને એટલે ન રહે, તો એના સામે એ આ સેટિંગ આવતું હશે એમ દર્શન આવરણનું, જેથી કરીને? ના ના ના, એને દર્શન આવરણને ક્રિયાને ક્યાં લેવા દેવા છે? તો દર્શન આવરણ જાગૃતિ નથી રહેતી એનું કારણ આ છે, હળવા કર્મ થઈ ગયા આપણે પ્રતિક્રમણ કરીને દર વખતે હળવા કર્મ બનાવી નાખ્યા, જેથી કરીને આપણે જાગૃતિ નથી રહેતી. હળવા કર્મ ને ભારે કર્મ ને દર્શન સાથે લેવા દેવા નથી. રામે યુદ્ધ કર્યું તો એને તો એને લેવા દેવા નથી, અર્જુન ને યુદ્ધ કર્યું તો લેવા દેવા નથી. એટલે તમે કયા કર્મ ને હળવા કહો છો ને કયા કર્મ ને ભારે કહો છો? એટલે આપણે પ્રતિક્રમણ કરી નાખીએ એટલે હળવું કર્મ થઈ જાય એમ નથી કેતા. ગઈ વખતે તમારે વાત આવી છે પ્રતિક્રમણ કરીએ તે હળવું કર્મ થાય, પણ અંદરથી દર્શન આવરણ ગાઢ થતું જાય. હા, એ સમજી ગયો, પણ મારો કહેવાનો મતલબ કે હળવું કર્મ અને ભારે કર્મને દર્શન સાથે લેવા દેવા નથી, ભોગવટા સાથે લેવા દેવા છે. બરોબર, શેના સાથે લેવા દેવા છે? ભોગવટા. માનો કે તમે દોષોના પ્રતિક્રમણ નથી કર્યા તો તમારે એઝ ઇટ ઇઝ ભોગવવું પડે, અને પ્રતિક્રમણ કર્યું હોય તો મોડું થઈ ગયું હોય અને માઇલ્ડ ભોગવવું પડશે. આ બંને ભોગવટો છે એ તમે અજ્ઞાનતાને કારણે જે કંઈ પણ દોષ કર્યો એને સ્વીકાર કર્યો કે આ મેં ભૂલ કરી છે, અને બીજું એ ભૂલની મારે માફી માગવાની છે, અને તમે માગી. આ બંને ક્રિયાને કારણે તમારો દોષ હળવો થઈ ગયો, પણ ભૂલ ક્યાં થઈ ગઈ? દર્શનમાં ભૂલ થઈ ગઈ. આ ભૂલ મેં કરી છે અને આ ભૂલની મારે માફી માંગવાની છે, આ દર્શનનો દોષ થઈ ગયો. કારણ કે દર્શન તો એવું જ કહે છે કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. બરોબર છે. પછી દર્શન તો એવું તમને કહે જ નહીં કે આ તમારી ભૂલ છે ને આ તમારે પ્રતિકોણ કરવાનું છે, એવું દર્શન કહે પછી? ના ના કહે. હવે દર્શન નથી કેતું અને છતાંય તમે ભૂલ કરી અને ભૂલનું પ્રતિક્રમણ કર્યું એનો વાંધો નથી, એ કુદરતી રચના છે. પણ મેં ભૂલ કરી અને મેં પ્રતિક્રમણ કર્યું માટે પુરુષાર્થ કહેવાય, આ માન્યતાને અજ્ઞાન કહેવાય. આ અજ્ઞાન દર્શનમાં બાધક થાય છે. સમજાયું કે નહીં? ના ના, બરોબર સમજાયું. એટલે તમે ભૂલ કરી અને ભૂલની માફી માંગી એની સાથે દર્શનને વાંધો નથી, ભૂલ કરીને ભૂલની માફી ના માંગી એને દર્શન સાથે વાંધો નથી. દર્શનને ત્યાં વાંધો છે કે ભૂલ પ્રકૃતિએ કરી છે, અને માફી માગે કે ના માગે તોય પ્રકૃતિનો વિષય છે, અને હું પ્રકૃતિથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, અને પ્રકૃતિ જે કંઈ પણ કરે છે ભૂલ કરે તે
માફી માગે તે ના માગે તે કુદરતી રચના છે, તો તમારા દર્શનમાં નવું આવરણ વધ્યું નહીં અને જૂનું આવરણ હતું તે ઉકલી ગયું. રોંગ બિલીફનું. હા બરોબર છે. વાત તમને ઘેર બેઠી કે ના બેઠી? હા બેઠી. હું કઈક અવળું સમજતો હતો. કઈ વાત? હવે સવળું થઈ ગયું ને? પણ સવળું થઈ ગયું. ઓકે ઓકે. સ્વામીજી બીજું આપણે સમજણ અને ડેવલપમેન્ટ એક જ છે કે? સમજણ અને ડેવલપમેન્ટ ના. સમજણ સમજણ અને ડેવલપમેન્ટ બંને સાથે કામ કરે પ્રગતિમાં. બરાબર. અત્યારે આપણી પાસે જે સમજણ છે ને હું તમને જો સમજાવું. દર્શન એટલે કે કોઈ પણ વસ્તુનો 100% અનુભવ, પછી એની અંદર પુરુષાર્થ ના હોય અને મેમરી ના હોય એને 100% દર્શન કહેવાય. હવે એ દર્શન આપણી પાસે માનો કે અત્યારે 5% ખુલ્લું થયું છે, એટલે મેં 95% નથી 5% ખુલ્લું થયું છે, એટલે 95% અજ્ઞાન આપણી પાસે સત્તામાં છે અને 5% અનુભવ આપણી પાસે સત્તામાં છે. બરાબર છે? ઓ 95% જે અજ્ઞાન સત્તામાં છે એ આપણી સમજ, બાકીની 95% સમજણની ભૂલ છે. કયું સમજણ? અનુભવની સમજણ. અનુભવ. સમજાયું? એટલે સમજણ કોને કહેવાય કે જે અનુભવમાં ટ્રાન્સફર થાય એને છેલ્લમાં છેલ્લી સમજણ કહેવાય. બુદ્ધિથી સમજાય એને પ્રાઇમરી સમજણ કહેવાય. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે તમારી સમજણ જે દિવસે 100% ભૂલ વગરની થઈ ગઈ એનું નામ કેવળ દર્શન. એ તમારો અનુભવ. પણ એ અનુભવ શબ્દ ત્યારે બોલાય કે જ્યારે તમારું જે દર્શન છે એ દર્શનમાં પછી પુરુષાર્થ શબ્દ આવે નહીં. હા બરોબર છે. પુરુષાર્થ જ્યાં સુધી પુરુષાર્થ શબ્દ છે ત્યાં સુધી તમારું દર્શન છે એ અધૂરું છે. સમજાઈ ગઈ મારી વાત? ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રમેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી, દંડવત પ્રણામ મારા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે આ વિજ્ઞાનમાં મૂળ આપણે આ જ્ઞાન અને દર્શન ની વારંવાર વાત થાય છે, એટલે હું અસ્તિત્વ રૂપે જ્ઞાન અને દર્શન સમજવા માંગુ છું કે બંનેનું અસ્તિત્વ એક જ છે કે બંનેના અસ્તિત્વ રૂપે અલગ અલગ છે? આ મારો પ્રશ્ન છે. જ્ઞાન ને દર્શન બંને જુદી વસ્તુ છે. જ્ઞાન કાયમી વસ્તુ છે. દર્શન તો જે અજ્ઞાન ઉભું થયું છે એને નાશ કરવા પૂરતું છે. બરાબર. એટલે બંનેનું આમ તો અસ્તિત્વ એક જ ગણાય ને, અસ્તિત્વ રૂપે તો એક જ ગણાય ને બંને આમ. જ્ઞાન એ, જ્ઞાન એ કાયમી અસ્તિત્વ છે. દર્શનનું અસ્તિત્વ અજ્ઞાનના આધારે છે. અજ્ઞાન ખલાસ થઈ તો પછી કેવળ દર્શન થઈ ગયું. પછી છેલ્લે આપણને કેવળ જ્ઞાન થાય છે, કેવળ જ્ઞાન દર્શન થતું નથી. કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, કેવળ જ્ઞાન દર્શન સ્વરૂપ નથી. પણ જ્યાં સુધી બોડી છે ત્યાં સુધી દર્શન એટલા માટે કહેવાય છે કે બોડી છે ત્યાં સુધી રિલેટિવ સત્ય ઉદયમાં પણ છે ને. હા છે. ભલે પુરુષાર્થમાં ના હોય પણ ઉદયમાં તો હોય ને. મહાવીર ને પણ રિલેટિવ સત્ય હોય ને, કારણ કે મહાવીર નું લાઈફ એ પણ રિલેટિવ સત્ય, કૃષ્ણ ભગવાન નું લાઈફ એ પણ રિલેટિવ સત્ય, રામ નું લાઈફ એ પણ રિલેટિવ સત્ય. એટલે રિલેટિવ સત્ય બધું દર્શન માં જાય અને સનાતન સત્ય છે એ જ્ઞાન માં જાય. જ્ઞાન એટલે આત્મા. આત્મા બરાબર. એટલે ટૂંકમાં ઉદય કર્મ છે ત્યાં સુધી દર્શન રહેવાનું સાથે, એવું છે ને? શરીર છે ત્યાં સુધી ઉદય, ત્યાં સુધી દર્શન રહે. શરીર ના હોય અને માત્ર આત્મા હોય ત્યારે પછી જ્ઞાન શબ્દ જ બોલાય, પછી દર્શન શબ્દ ની જરૂર નથી. દાદા ભગવાન ના જન્મ દિવસ ની આપને અને સર્વે મહાત્માઓને શુભકામના. અમે ખુબ ખુબ પ્રગતિ કરીએ
એવી આપની કૃપા રાખજો. સત્સંગ દ્વારા ઘણો ઘણો ફાયદો છે. બીજું, આપે જે દર્શન ની વાત કરી, જ્ઞાન ની વાત કરી, કારણ કે દર્શન એટલે આખું કુદરતી રચના મૂકીએ તેમ બધા કર્મો ખડતા જાય છે, એમ એમ માન્યતાઓ તૂટતી જાય છે, પોતાની બિલીફો તૂટતી જાય છે. હવે બીજું, એક દાદા ભગવાન નું જન્મ દિવસ છે, આપણે સમજીએ છીએ, તમે ઘણું ખુલ્લું કર્યું છે કે આ એમ પટેલ ને દાદા એ પણ કહેલું, પણ તે વખતે સમજમાં ફિટ નતું થયું કે દાદા એટલે અંદર પ્રગટ થયા છે અને બહાર જ્ઞાની પુરુષ છે. પણ આપણે ઉજવીએ છીએ દાદા ભગવાન ની સ્થૂળ રીતે જે મળ્યા છે, કારણ કે એ મળવું, એમનો અનુભવ થવો, એમના દર્શન થવા, એ મહાપુણ્ય જોઈએ. જબરજસ્ત પુણ્ય હોય ત્યારે જ્ઞાની પુરુષ ના દર્શન, સત્સંગ ભલે ઉતરે કે ના ઉતરે, પણ દાદા કે છે અમે તમને આપ્યું છે પદ, એ દુનિયામાં ક્યારેય કોઈને ખુલ્લું ના થાય. અને શ્રીમદ રાજચંદ્ર હતા ત્યાં છેલ્લા જ્ઞાની પુરુષ, એ ત્રણ જણને જ જ્ઞાન આપી શક્યા હતા, બાકી તો એમણે કહેલું કે આ આત્મસિદ્ધિ એ બહાર ના પાડશો, કારણ કે પછી બધા ગાયા જ કરશે. એવું અમે પાંચ આજ્ઞા તો આપી, પણ પહેલા એવું જ કરતા હતા બધું કે પ્રાર્થના, આ વિધિઓ દાદાએ આપી છે, કારણ કે શરૂઆતમાં જરૂર હતી, બધાની બહુ જ જરૂર હતી, કારણ કે નહીં તો ક્યાં ના ક્યાં રખડી પડે માણસ. આપની કૃપા, કુદરતની કૃપા, જે કોઈ આપ મોટું નિમિત્ત બની ગયા છે, અને આપનો ભાવ છે કે આ સાયન્સ બહાર ખુલ્લું પડવું જ જોઈએ. અને બીજો મારો ક્વેશ્ચન હતો કે આત્મા, હું વિજ્ઞાન સ્વરૂપ છું, આપણે બોલીએ કે વિધિ કરીએ, હું વિજ્ઞાન સ્વરૂપ છું, અને આપે કહ્યું કે આત્મા પોતે વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, તો આ વિજ્ઞાન ની બિલીફ એ પ્રતિષ્ઠિત આત્માના સમજણમાં છે, રાઈટ? દ્રષ્ટિમાં હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું આ મન વચન કાયા સ્વરૂપ દેહ સ્વરૂપ નથી. હવે વિજ્ઞાન, તો એ વિજ્ઞાન ઘન, એ જયારે જયારે આ બિલીફો તૂટતી જાય, માન્યતાઓ તૂટતી જાય, અને આના પર એનું ઐશ્વર્ય, આત્માનું ઐશ્વર્ય, આત્માનું સુખ, એની સામે મુક્ત જે ખુલ્લું થતું જાય, એની ઇમ્પોર્ટન્સ ને પેદાની બધાની વેલ્યુ ઝીરો કરતા જઈએ, જે જે માન્યતા અનંતા જન્મોથી ભેગી છે, એમ આત્મા ખુલ્લો થતો જાય, ક્લોઝ ટુ વિજ્ઞાન ઘન સ્વરૂપ, જે આપ કહો છો કે કેવળ દર્શન આખું ખુલ્લું થાય, પછી જ્ઞાન નું બીજ પડે, અને બીજ પડે એટલે સ્વસંવેદન શક્તિ ખુલ્લી થાય, બરાબર? હા, હવે બે વસ્તુમાં તફાવત શું છે, ખાલી આટલો કહી દઉં, વિજ્ઞાન ઘન સ્વરૂપ અને વિજ્ઞાન સ્વરૂપ, આ બેમાં શું ડિફરન્સ છે ફંડામેન્ટલ, એટલું ખાલી શોર્ટમાં કહી દઉં. વિજ્ઞાન સ્વરૂપ એ પ્રોસેસ કહેવાય. શું કહેવાય? પ્રોસેસ, જેને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય. વિજ્ઞાન ઘન સ્વરૂપ એ સ્વભાવ કહેવાય, એમાં પ્રોસેસ ના હોય. એટલે આ પ્રતિષ્ઠિત આત્મા જયારે વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, માટે જે કોઝ કર્મચાર્જ કરે છે, ને કર્મચાર્જ કરવાથી દેવલોકમાં જઈ શકે, નરક લોકમાં જઈ શકે, પશુઓનીમાં જઈ શકે, મનુષ્યોનીમાં જઈ શકે, અને બધા કર્મો બાંધી શકે અને બધા કર્મનો નાશ પણ કરી શકે, એ કોના કારણે? વિજ્ઞાન સ્વરૂપને કારણે. વિજ્ઞાન સ્વરૂપને કારણે. હા, અને વિજ્ઞાન ઘન સ્વરૂપ એટલે આત્મા તો પોતે કર્મ બાંધતો નથી, એને ઘન કીધો, એનો સ્વભાવમાં છે, એની હાજરીથી બંધાય, પણ એ ના બાંધે, એટલે એને વિજ્ઞાન ઘન કીધો. અને પ્રતિષ્ઠિત આત્માને વિજ્ઞાન કીધો, કારણ કે વિજ્ઞાનમાં પ્રોસેસ હોય, જેને આપણે દાદા ભગવાને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કીધું, કે જેના આધારે આ કોઝ બંધાય છે અને ઇફેક્ટ આવે છે, કોઝ બંધાય છે અને ઇફેક્ટ આવે છે. અને વિજ્ઞાન ઘનમાં પ્રોસેસ ના હોય, સ્વભાવ હોય, મૂળ સ્વભાવ, એ તો છેલ્લે ખુલ્લો થાય. હા, છેલ્લે પણ આત્માને તમને ડિફરન્સ બતાવ્યો, ડિફરન્સ બતાવ્યો ખાલી. જી જી. હવે આત્માનું જે સ્વ પર પ્રકાશક છે, એક તો અત્યારે ઇમેજિનરી હોય, કારણ કે કેવળ જ્ઞાન શબ્દ એ શબ્દોથી છે, કેવળ દર્શન એ પણ શબ્દોથી હજી સમજીએ છે, અને શબ્દોની જે માન્યતાઓ છે તોડીએ છે. હવે ઘણીવાર વિચાર આવી જાય કે પ્રકાશ આત્માનો કેવો હશે, તો આપણે એમ ખાલી આ તો શબ્દોથી સમજીએ છીએ કે પ્રકાશમાં આ બધું જણાય છે, તમને અંધારાનું જણાય છે, સૂક્ષ્મ મનનું ભાવે જણાય છે, બુદ્ધિ શું કામ કરે એ જણાય છે, પણ એ કેવો પ્રકાશ હશે? ઘણીવાર એવો કલ્પના થઈ જાય કે કેવો એ પ્રકાશ હશે પરમાત્માનો, કે એના પ્રકાશમાં બધું જ સ્થૂળ, જે રૂપ રસ ગંધ સ્પર્શ આખું પુદ્ગલિક ભાવ છે, એ બધું જળ પ્રકાશમય સ્વરૂપ ખુલ્લું થાય છે, તો કેવો જળહળ સ્વરૂપ પ્રકાશ હશે, એમ એક જાતનો વિકલ્પ ઉભો થાય છે. અને બીજું કે દાદાની આ જે જન્મ જયંતિ છે તેનું પદ છે ને, આપણે દાદા જન્મ એવો દેજો દાદા મેણું જાય ટળી, જન્મ દિવસ ની ઉજવણી, મૈણું એ શું કહેવા માંગે છે દાદા કવિરાજ પોતે? એટલે
જન્મ એવો દેજો દાદા મેણું જાય ટળી, એટલે કે અમે અમને એવો દાદા જન્મ દેજો કે જેથી અમે આ જગતનું સનાતન સત્ય સમજી શકીએ અને શુદ્ધાત્મા પદ અમારું ખુલ્લું કરી શકીએ, જેથી આ જન્મ મરણના ચક્કરમાં ના ફસાવવું પડે. આ મેણું ટળ્યું કહેવાય. એ મેણું કહેવાય, મેણું એટલે એક્ચ્યુઅલી આપણે વ્યવહારની દ્રષ્ટિએ ટોણો કહીએ કે મેણું મારી ગયા કે ટોણો મારી ગયા. મેણું મેણું નાની દ્રષ્ટિએ તો આ દેહધારી છે એ ટોણો કહેવાય. મેણું એટલે શું કહેવાય સાદી ભાષામાં, કે ભાઈ આટલા બધા તીર્થંકરો મળ્યા, આટલા બધા જ્ઞાની મળ્યા, તોય તારો ઉકેલ ના આવ્યો, એને મેણું કહેવાય. મળ્યા ખરા આપણને, મહાવીર મળ્યા, સિમંદર સ્વામી મળ્યા, પણ આપણે ના સમજી શક્યા તો મેણું કહેવાય. મળ્યા એનો આનંદ છે, બરાબર છે, સારી વસ્તુ છે, પણ મળ્યા પછી આપણે એમની એમનો જે અંતરાશય છે, એમની જે દશા છે, એ દશાને જો આપણે રિયલાઇઝ કરી શકીએ તો એ મેણું ટળી ગયું કહેવાય. પછી આપણે કોઈ દિવસ જ્ઞાની પુરુષને ખોળવા પડે નહીં. પછી પછી પોતાની સ્વતંત્ર શક્તિથી ઉભો થઈ જાય, એ મેણું ટળી ગયું કહેવાય. કારણ કે દાદાની વાતો કરીએ, દાદા આમ કહેતા હતા, દાદા આમ કહેતા હતા, દાદા કે આ બધું કહેશો તમે તો દુનિયા તમને શુંનું શું ધરી દેશે, કારણ કે દુનિયાએ વાતો સાંભળી જ નથી કોઈ દિવસ. એટલે કે એમાં ફસાશો નહીં, કહે છે કે અને તમારું કામ કાઢી લેજો. છેલ્લે છેલ્લે કહેતા કામ કાઢી લેજો, જે ખતે એવું સૂતું નહીં, કામ કાઢે એટલે શું, પણ આ તમારા સત્સંગમાં એટલું બધું કાઢ્યું કે તમે સમજાવવા બેઠા છો તો ખુલતું જાય છે કે કામ કાઢવું એટલે શું. મૂળ દ્રષ્ટિનું તમે જે ઇન્સિસ્ટ કર્યું છે કે દ્રષ્ટિમાં જ ધ્યાન રાખવાનું છે, બાકી બધું તો કુદરતના તાબામાં જ છે, આખું મન વચન કાયા, અને એનું ખીલવણી, દ્રષ્ટિની ખીલવણી, ત્યાર પછી એનો ઉપયોગ મૂકવાથી સ્વતંત્ર પોતાની લેંગ્વેજ બહાર ખુલ્લી થાય છે. જયારે પણ બોલો ને ઉપયોગ કરો દર્શનનો તો એ ખુલ્લું થાય છે, એ અનુભવ દશાની બિગિનિંગ કહેવાય. એટલે એમને શું કીધું દાદા ભગવાને, કામ કાઢી લેવાનો જે શબ્દ મૂક્યો ને એ બહુ મોટી ચેતવણી છે, વોર્નિંગ છે. વોર્નિંગ વોર્નિંગ એવું કીધું કે અમારું વિજ્ઞાન તમે પોપટની જેમ બોલશો ને, પોપટની જેમ, તોય દુનિયા સર્વસ્વ ધરી દેશે. જી કીધું, પણ તમે તમારું શાશ્વત સ્વરૂપને ખોઈ નાખશો જેના માટે તમે મારી પાસે આવ્યા હતા. જી, એનું નામ જે આપે જે નમીડા થઈ ગયા, એકડા વગર નમીડા થઈ ગયા. સાચી વાત છે, પુણ્ય વપરાઈ ગયા. હવે સમજ્યા, પ્રતિષ્ઠામાં હવે સમજ્યા, મારું આ વિજ્ઞાન ને, મારા વિજ્ઞાન ને તમે પોપટની જેમ બોલશો તોય દુનિયા સર્વસ્વ ધરી દેશે, પણ તમે જો એ સર્વસ્વ ધરી દેશે એમાં તમે જો ધરાઈ ગયા, તમે ભળી ગયા, તમે સ્વીકાર્યું, તો તમારું પતન નક્કી છે. તો એ બાબતમાં આપણે દાદા ભગવાન જે ગુરુ કિલ્લી કહેતા હતા, ગુરુ કિલ્લી કેની સાથે વાત કરતા કે ગુરુ કિલ્લી રાખવી, એ સે સમજાવો ને આપની દ્રષ્ટિએ. આ ગુરુ કિલ્લી એટલે આજ કે મન સધળું કરતા સ્વ નહીં કરતા, સૂત્ર પામે જે જન કેવળ એના પ્રગટ થાશે, સમજે જો જન ગણ મન. જી, આ મન વચન કાયા ગમે એટલું કરે, સારું ખરાબ, ધાર્મિક આધ્યાત્મિક સામાજિક સોશિયલ ફેમિલી બધું જ કરે, પણ હું કરતા નથી, કુદરતી રચના જ છે, કુદરતનું જ છે, કુદરત જ કરે છે, કુદરત જ ભોગાવડાવે છે, આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી, તેમ સામી વાળી વ્યક્તિ, આ મન વચન કાયાની સાથે સંકળાયેલા સંબંધો વાળી વ્યક્તિઓ ના મન વચન કાયા પણ કુદરતી રચના છે. આવું જો જોતા આવડી ગયું તો ભગવાન કહે છે સધડું કરતા સ્વ નહીં કરતા, સૂત્ર પામે જે જન, એ જ આપણે પામવાનું છે. કેવળ એના પ્રગટ થશે, એટલે એની અંદરનો માઇલો પ્રગટ થઈ જશે કે જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ આખું ખુલ્લું. અને બીજું કે આપ કવિરાજનું પદ છે, મહાપુણ્ય થી મિલે છે ઊંચું કુળ હિંદ ને જ્ઞાની, જીવન છે મોક્ષ મેળવવા બાકી બીજું બધું ફાની. તો મહાપુણ્ય એ કેવી પુણ્ય હોય ને કેવી રીતે બંધાતી હોય છે? પહેલી વસ્તુ એ કે હિન્દુસ્તાનમાં જન્મ મળવો ને એ ત્યારે મળે કે જેને ભગવાન થવાની પ્રાઇમરી લાયકાત મળે.
ત્યાં સુધી હિન્દુસ્તાનમાં જન્મ ના થાય, કારણ કે હિન્દુસ્તાનમાં જન્મવું એટલે ભગવાન થવાની પ્રાઇમરી લાયકાત, બેઝિક. હું કોણ છું? હું આત્મા છું, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત. આ ત્રણ સિદ્ધાંતો જો તમને ખાલી સમજાય અને શ્રદ્ધા રહે, ત્યાર પછી તમારો જન્મ હિન્દુસ્તાનમાં થાય. ભલે અનુભવવાનું બાકી રહ્યું, આત્માને અનુભવવાનું બાકી રહ્યો, કર્મના સિદ્ધાંતને અનુભવવાનું બાકી રહ્યો અને પુનર્જન્મના સિદ્ધાંતને પણ અનુભવવાનો બાકી રહ્યો, પણ તમને સમજાયું અને શ્રદ્ધા બેઠી, આ તમારી ફંડામેન્ટલ લાયકાત છે હિન્દુસ્તાનમાં જન્મ લેવાની. બરાબર. એટલે મહાપુણ્યથી મિલે છે પછી ઊંચું કુળ. હિન્દ ની અંદર પણ જો તમને ઊંચું કુળ મળે, જ્યાં આત્માની, તત્વની, મોક્ષની વાતો થતી હોય, એવું જો તમને કુળ મળે તો એ મહાપુણ્ય કહેવાય. અને ત્રીજું, આવી જે વાતો થતી હોય એમાં પાછા અનુભવી જ્ઞાની મળે તો પાછા એ સોનામાં સુગંધ ભળે કે જે તમારી તમારી અંદર જે અપૂર્ણતા છે એ પૂર્ણતા કરવામાં પાછા આવા અનુભવી જ્ઞાની તમને સહાયક થાય. એટલે મહાપુણ્યથી મિલે છે ઊંચું કુળ હિન્દ અને જ્ઞાની. જય સચ્ચાન. તમે આપ ઘણા ઉપકારી થઈ પડ્યા છો. આ અધ્યાત્મ માર્ગમાં આગળ વળવા જે આપનો પ્રયાસ છે, એક સાંટો, એ જબરજસ્ત ઉપકારી છે અમને. ઘણો ઘણો ઉપકારી. બસ તમે બધા પ્રાર્થના કરજો શાસન દેવી દેવતાઓને, પરમાત્માને, કે બસ આ વિજ્ઞાન જગતના લોકોને ફેલાય અને જગતના લોકોમાંથી અજ્ઞાન દૂર થાય અને એ લોકો પણ મુક્તિના માર્ગે આગળ વધે. એમાં અમે કઈ પણ રીતે નિમિત્ત બનીએ એવી હે પરમાત્મા અમને શક્તિ આપજો, સહાય કરજો, શક્તિ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હમણાં પ્રશ્ન હતો કોઈનો સમજણ ને ડેવલપમેન્ટ, તો એમાં તમે કહ્યું અનુભવની સમજણ. એટલે અનુભવની સમજણ એટલે હવે હું હમણાં વિચાર કરતી હતી કે એના એટલે કે અનુભવ એટલે પુરુષાર્થ ને કે અનુ સમજણ આવી કે કેવી રીતે અનુભવ લેવો, પણ અનુભવ તો સંજોગો હોય તો જ આવે ને. હા, પણ સમજણ એ પ્રાઇમરી વસ્તુ છે અને સમજણ ની મેચ્યોરિટી ને અનુભવ કહે છે, એ અનુભવની સમજણ કહેવાય. સમજણ ભૂલ વગર ની થશે તેદી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગર ની થવી જોઈએ, એટલે એમાં કઈ ડખો ડખલ ના હોય. નહીં, કોઈ રિલેટિવ સત્ય જ ના હોય, કરતા પણ ના હોય, માલિકી પણ ના હોય, દેહાધ્યાસ ના હોય, ભીખ અને ભય ના હોય, એ સમજણ ભૂલ વગર ની થઈ ગઈ કહેવાય. શું થઈ ગયું? પણ એ અનુભવ ના લેવલે હોવું જોઈએ, નોલેજ કે શબ્દ ના લેવલ પૂરતું નહીં. તો પછી આગળ જાય એટલે આપણને અનુભવ ઓટોમેટિક આવવા માંડે બધા. એટલે અહીંયા અનુભવ એટલે કે યોર પરમેનન્ટ વિઝન, એને અનુભવ કહેવાય. હા, જાગૃતિ ને. અત્યારે તમે તમારી પાસે જે પ્રાઇમરી સમજણ છે એનો ઉપયોગ કરી કરીને અજ્ઞાન નાશ કરીને તમારી સમજણ ને મેચ્યોર કરી રહ્યા છો. શું કરી રહ્યા છો? મેચ્યોર. હા, સમજણ ને મેચ્યોર. તમારી બધી જે દિવસે તમારી સમજણ માંથી બધું અજ્ઞાન ખલાસ થઈ જશે, એ તમારી સમજણ ભૂલ વગર ની થઈ ગઈ, એનું નામ આપણે કેવળ દર્શન નો અનુભવ કહીએ છીએ. પ્રકૃતિએ પરમાત્માને કેવી રીતે સમર્પિત થવું? પ્રકૃતિ જે છે એ પરમાત્માને સમર્પિત થવું એટલે કે પ્રતિષ્ઠિત આત્મા જે છે એ ક્યારે પ્રકૃતિનો માલિકી ભાવને કરતા ભાવ ના રાખે, એ પ્રકૃતિ પરમાત્માને સમર્પિત થઈ ગઈ. એટલે કે એનું જે જીવન છે એ જીવન માટે માત્ર પરમાત્માની અનુભૂતિ અને પ્રકૃતિમાંથી પ્રકૃતિથી મુક્ત રહેવાનું છે, આટલું જ છે. આ સમર્પણ છે. એટલે પ્રકૃતિ માટેનું માલિકીપણું, કરતાપણું, મારાપણું, પોતાપણું આવું રહ્યું નહીં, ભોગવટાપણું આવું તેવું કશું રહ્યું નહીં, એ સમર્પિત થઈ ગયું. એટલે જ્યારથી આપણો તમે હમણાં જેમ વાત કરી ભારત દેશમાં કે જન્મ થાય કે, પણ ત્યારથી જ કે આપણો ધ્યેય એકવાર શરૂ થઈ જાય ત્યારથી જ આપણે સમર્પિત થયા કહેવાય. હા, એ સમર્પિત થયાની શરૂઆત થઈ.
અત્યારે અમે બધા અત્યારે એ ધ્યેય છે મોક્ષનો અને આત્મા તરફનો, તો એ બધા સમર્પિત થવાના પ્રોસેસમાં છીએ. પ્રકૃતિ પરમાત્માને સમર્પિત થવું એનું સીધું સાદું પ્રિન્સિપલ શું છે કે પ્રકૃતિમાંથી માલિકીપણું કર્તાપણું ખલાસ થઈ જાય. હું પ્રકૃતિ છું, હું ચલાવું છું, હું ભોગવું છું, એ ખલાસ થઈ જાય, એ પ્રકૃતિ પરમાત્માને સમર્પિત થઈ ગઈ કહેવાય. સમર્પિતનો મતલબ હવે પરમાત્મા જનું જ મહત્વ છે, પ્રકૃતિની કોઈ વેલ્યુ નથી. સમર્પિત સંપૂર્ણ ક્યારે થઈ જવાય, જયારે તમારી દ્રષ્ટિમાંથી અનુભવ રૂપે પ્રકૃતિની વેલ્યુ ઝીરો થઈ જશે, ત્યારે તમારી પ્રકૃતિ પરમાત્માને સમર્પિત થઈ ગઈ. ત્યાર પછી તમારે કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નહીં રહે. પ્રકૃતિ હશે તો પણ જે છેલ્લા અવતારમાં નથી હોતી એ રીતે. તો પછી પૂરો આપણને સમજણ સૌ 100% થઈ જાય એટલે ઓટોમેટિક ફૂલી સમર્પિત. એટલે પ્રકૃતિ હોય, પ્રકૃતિ નડતી નથી, કારણ કે પ્રકૃતિ મિકેનિકલ છે, જડ છે, એ આપણને કેમ નડે. પ્રકૃતિમાં રહેલું આપણી દ્રષ્ટિનું માલિકીપણું ને કરતાપણું જે અજ્ઞાનતાથી છે એ નડે છે. પ્રકૃતિ તો રામકૃષ્ણમાં આવી નહી હતી, ક્યાં નડી એ લોકોને? અજ્ઞાનતા છે તો એ જ પ્રકૃતિ નડે છે, અને અજ્ઞાનતા નથી તો એ પ્રકૃતિ ભલે ને ગમે તેવી હોય એ નડતી જ નથી. ઓકે, જય સચ્ચિદાનંદ. બીજું એક વાક્ય ખાસ ધ્યાનમાં રાખજો, પ્રકૃતિનું અસ્તિત્વ પ્રકૃતિ તરીકે ત્યારે છે જ્યારે પ્રકૃતિ સાથે પરમાત્મા જોડાયા છે. ત્યાં સુધી જે વખતે પરમાત્મા પ્રકૃતિમાંથી નીકળી ગયા પછી પ્રકૃતિ ના કહેવાય, એને મરદું કહેવાય. હા બરાબર, એ તો બરાબર છે. હા પણ યાદ નથી રહેતું ને આ બધું સાથે. એનીવે મારે તો ત્યારે એમ થાય કે આ તો બધું ખબર છે, પણ જયારે આપણે આવા બધા વાક્યો વાંચીએ ત્યારે વિચારે ચડી જવાય કે આમાં શું થશે, ગોઠવીએ ગોઠવતા રાખીએ. એટલે મારે તમને જેટલા જેટલા મુદ્દા કહેવા જતા હતા અવેરનેસ માટે એટલા મેં કહી દીધા તમને. જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. બસ બંને જણા સ્ટેબલ છે અને મંગળવારે 14મો દિવસ પૂરો છે. વેરી ગુડ વેરી ગુડ. ચલો ત્રણેયની રીતે અલગ અલગ રીતે શું આવે મને જરા સમજાવજો. ધારો કે મારી ઉંમર 25 વર્ષની હતી ત્યારે આપણે એક દીકરાની લાલચમાં ક્રિએટિન કરાય, બરાબર છે. ત્યારે આપણે દાદા ભગવાનમાં નતા જતા, આવો કોઈ સબ્જેક્ટ જ નતો, કેમ કે સામાજિક જવાબદારીઓ ઘણી હતી આ તે. અને એક એક પુત્ર લાલસા કો કે સામાજિક બેલેન્સ કો કે કઈ પણ મંતવ્યો કે ખુદની લાલસા કો, આપણે બચાવ પક્ષના અત્યારે કોઈ શબ્દ વાપરવા નથી, પણ એક સમજી વિચારીને ક્રિએટિન વાળું પગલું થયું. ત્યાર પછી એક બાબુ આવીને જતો રહ્યો, તો આપણે બુદ્ધિથી જવાબ લઈ લીધો કે જો પેલું પાપ કર્યું હતું તો આ ભગવાને આના જન્મમાં આપી દીધું, બરાબર. આવો એક બુદ્ધિથી સમાધાન લીધું. ત્યાર પછી આપણને દાદા મળ્યા, એની પહેલા આપણે થોડા હળુ કર્મી થયા તો એનો એ પસ્તાવો આપણે પ્રતિક્રમણ રૂપે લેતા હતા. પછી દાદા ભગવાન મળ્યા, તમે મળ્યા, તો તમે એવું કીધું હવે જયેશભાઈ પ્રતિક્રમણ કરે છે, હું એનો જોનારો ને જાણનારો છું. ગિલ્ટી કોને છે? તો કે જયેશભાઈ ને. હવે આજે આજે એટલું બધું આગળ આવીને હું એવું વિચારું કે એ જયેશભાઈ નું ખાતું હતું, જે બી થયું એ બની ગયો, હવે તો એ બની ગયો. આજે હવે મને એની ગિલ્ટી બી ફીલ નથી થતી. ઓકે, એટલે મને એક સમય એવું લાગે કે હું જ્ઞાનમાં છું,
એક સમયે મને એવું લાગે કે સાલો હું તો માનવતા ચૂકી ગયો, મને ગિલ્ટી ફીલ બી નથી થતી. તો આ ત્રણેય પરિપક્વ નો નેક્સ્ટ માં બર્થ માં શું આયોજન આવે? કર્મ જયારે નેક્સ્ટ ભોગવવાનું આવે ત્યારે એ મને તમારા ત્રણ સ્ટેજ જીવનમાં આયા. પાપ કર્યું ત્યારે તમારી સમજણમાં અજ્ઞાન હતું, બરાબર? સાંભળજો ખાલી. પાપ કર્યું ત્યારે તમારી સમજણમાં અજ્ઞાન હતું. પાપનું પ્રાયશ્ચિત કર્યું ત્યારે તમારા સમજણમાં ધર્મ હતો, બરાબર? અને જયારે તમે મન વચન કાયા થી મુક્ત રહ્યા ત્યારે તમારા જીવનમાં તમારી દ્રષ્ટિમાં આધ્યાત્મ આવ્યું, બરાબર? પછી એને શું કર્યું એ તમારો વિષય ના રહ્યો. પણ હવે એ ત્રણેય અજ્ઞાન, ધર્મ અને આધ્યાત્મ, હવે આ ત્રણેય નું બેલેન્સિંગ ઝીરો નેક્સ્ટ બર્થ શું આવશે મને એ જાણવું. અત્યારે તમારી પાસે જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન તમારું કેરી ફોરવર્ડ થશે, અને અજ્ઞાનતાથી બાંધેલા કર્મ અને કર્મનું કહેલું પ્રાયશ્ચિત એના કારણે જે કર્મ હળવા થયા હશે એનો ભોગવટો આવશે, પણ વિજ્ઞાન પણ સાથે આવશે, બરાબર છે? મતલબ નેક્સ્ટ માં આવો પ્રસંગ હશે પણ તમે નિર્લેપ રહેશો. જે તમે એક વસ્તુ અમને કહો છો કે પેપર જ્યાં સુધી તમારા હાથમાં છે ત્યાં સુધી તમે એને ડિલીટ કરી શકો છો, તો આ વસ્તુ ડિલીટ થઈ કે હળવી થઈ? ડિલીટ કરવી એને ધર્મ કહેવાય, એને મુક્ત છૂટા રહેવું એને મુક્તિ કહેવાય. ટૂંકમાં મને એવું સમજાય છે ગોળ ગોળ તમે જે રીતે બોલ્યા એ રીતે કે ગ્રેવિટી હળવી થશે અને તમે જ્ઞાનમાં રહેશો, આ રીતે નેક્સ્ટ આ કર્મ ઉકેલાશે, આવું સમજી શકાય? ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી બ્રેક લેવાની છે કે પછી? ના, ચાલુ રાખો ને, આજે કઈ વાંધો નહીં, મોડું શરૂ થયું છે પછી બહુ મોડું થઈ જશે. મહેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. દાદાનું આપતું સૂત્ર છે, બે ત્રણ આપતું સૂત્ર છે, એમાંથી થોડું વાંચું છું, થોડું મને સમજાવજો. મોક્ષ, પહેલું તો મોક્ષ આવતો નથી, પછી મોક્ષમાં જવાનું નથી, મોક્ષ એટલે ખાલી દ્રષ્ટિ જ બદલવાની છે. હવે સ્વામીજી, આમાં મને પોતાને અત્યાર સુધીના જે સત્સંગો સાંભળ્યા ને એવો અનુભવ એવો છે કે મને કે દાદાના મુખેથી એવું કદાચ મેં સાંભળ્યું નથી કે મહાવિદ્ય ક્ષેત્ર જવાનું છે, મહાવિદ્ય ક્ષેત્ર જવાનું છે. તો આની અંદર દાદા કહે છે મોક્ષ જવાનું નથી અને મોક્ષ આવતો નથી, ખાલી દ્રષ્ટિ બદલવાની છે, બરાબર? આમાં આપણે ઘણી વાર એવું મને એવું થાય કે ખરેખર આપણે જે આપણે એક કલ્પના છે કે મોક્ષ જવાની, કે ખરેખર અહીંયા જ આપણે મોક્ષ સમજવાનો, એમ એવો મને પ્રશ્ન છે. જવાબ આપવાની શરૂઆત કરું? હાજી હાજી. ઓકે, પહેલી વસ્તુ એ કે મોક્ષ એ આપવાની વસ્તુ નથી, મેળવવાની વસ્તુ નથી, મોક્ષ જવાની વસ્તુ નથી. મોક્ષ એ આત્માનો સ્વભાવ છે, બરાબર? મેળવવાનું ને ગુમાવવાનું એ રિલેટિવ સત્યમાં હોય, સનાતન સત્યમાં ના હોય. જી, અચ્છા, પહેલો પ્રશ્નનો જવાબ. બીજું, તમે કીધું કે ભાઈ દાદા ભગવાને મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે જવાનું છે એવું કીધું હોય એવું મેં સાંભળ્યું નથી, તો પછી દાદા ભગવાને મહાવિદ્ય ક્ષેત્ર સિમંદર સ્વામી ને 40 વખત નમસ્કારવાનું કીધું એનું કારણ શું હોઈ શકે, એનું તમારે વિચારવું પડે. તમે કઈ પણ બોલો ને તો તમારે એનો આન્સર આપવો પડે, પછી રેન્ડમ ના બોલાય કશું. કોઈ પણ વસ્તુ બોલીએ તો આપણે કોઈ આપણે પ્રશ્ન પૂછીએ તો આપણે જવાબ હોવો જોઈએ. પછી જો આપણે નથી જવાબ આપી શકતા, ઈટ મીન્સ આપણે ક્યાં સમજ્યા નથી. સાચી વાત છે, ખ્યાલ આવી ગયો ને? હાજી. એનીવે, અને ત્રીજી વસ્તુ જે હું એડિશનલ એડ કરું છું કે મોક્ષ એ તો આત્માનો સ્વભાવ છે, પણ અજ્ઞાનતા એ સંસારનો સ્વભાવ છે, અને જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી સંસારમાંથી મુક્ત થવું કોઈ પણ જીવ માટે શક્ય નથી. અને અજ્ઞાન નથી તો આ દુનિયામાં તમને કોઈ રાખવા પણ તૈયાર નથી, ઇવન તો કુદરત પણ તમને નથી રાખતી, બરાબર? ખ્યાલ આવી ગયો? હાજી હાજી.
હવે તમારે પ્રશ્ન હોય તો બોલો. ના બસ, એટલે મને એવું થતું હતું સ્વામીજી કે આ તો મારી પોતાની એવી કલ્પના હતી કે કારણ કે આપણે શું હજુ એ જે આપણને જે કોન્ફિડન્સ હજુ નથી આવતો કે આપણને શ્રદ્ધા બેસવી શ્રદ્ધા નથી બેસતી કે ભાઈ મોક્ષ મહાવિદ્ય જવાનો છે. ઘણી વખત આપણે કોઈ વેદાંત નું વાંચતા હોય કે સાંભળતા હોય તો અથવા કોઈ બીજા કોઈ એવા કોઈ મહાન પુરુષ નું ક્યારેક આપણે વાંચતા હોય ને તો એમાં એવું પણ વાંચવામાં આવે કે ભાઈ મુક્તિ એટલે શું કે ભાઈ નથી કે જનક રાજાની વાત છે ને કે જનક વિદેહી એમ એટલે અહીંયા જ છે એમ એવું એવું થોડું મને વિચાર હતો એટલા માટે. યસ યસ, ના કયો કયો વાંધો નહીં, કશો વાંધો નહીં. એટલે આ તો તમારે તમને જવાબ મળી ગયો ને તમને? હાજી 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 મળી. કમલેશભાઈ તમને બોલો. સ્વામીજી આપણે કેવળ દર્શન વખતે અસ્પષ્ટ વેદન થાય છે તો સ્વામીજી આપણે છેલ્લા ભાવમાં પણ સ્પષ્ટ વેદન થાય છે તો એના પરથી અસ્પષ્ટ વેદન એટલે આપણે જે વાત થઈ રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટમાં બીજે તો અસ્પષ્ટ વેદન સ્વામીજી આત્માને જ થાય છે ને તે વખતે પ્રતિષ્ઠિત આત્મા તો આપણે તે વખતે આપણે કેવળ દર્શન થાય એટલે પતી જાય છે નાશ થઈ જાય બરોબર છે અસ્પષ્ટ વેદન એટલે આત્માને જ થાય છે રાઈટ સ્વામીજી આત્માને ના થાય આત્માનું આત્માને જો વેદન છે એ વેદન છે એ સ્પષ્ટ વેદન અને અસ્પષ્ટ વેદન એ અસ્પષ્ટ વેદન એ કર્ટેન છે અને કર્ટેન નીકળી જાય તો સ્પષ્ટ વેદન થાય. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે કર્ટેન નીકળવું તેને આત્મા સાથે સીધો સંબંધ નથી, તેને તમારી અજ્ઞાન દ્રષ્ટિ સાથે સંબંધ છે. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે આત્માની અંદર અશુદ્ધિ એ કોઈ પણ એંગલ થી બતાવી ના શકાય આપણાથી. અથવા તો તમે જેવું બતાવો છો ધેન યુ બ્રેક ધ પ્રિન્સિપલ ધેન દે ક્રિએટ ધ સો મેની પઝલ એન્ડ ક્વેશ્ચન ઇન ફંડામેન્ટલ તમે આવું બોલો તો તમે એના ફંડામેન્ટલ ઉપર ક્વેશ્ચન કરો છો. પણ સ્વામીજી પણ હવે આમાં છે એક બાજુ આપણે કે સ્પષ્ટ વેદન થાય તે વખતે પ્રતિષ્ઠિત આત્મા પૂરો નાશ થાય છે એક બાજુ આપણે એ કહીએ છીએ અસ્પષ્ટ વેદન જે થાય છે પછી આપણે કોને કોને અસ્પષ્ટ વેદન થાય કોને સમજવું આપણે સ્વામીજી કોને નહીં પણ સ્પષ્ટ વેદન થયા પછી પાછું અસ્પષ્ટ વેદન કોને થાય છે પાછું ના ના કે નહીં સ્પષ્ટ વેદન સ્વામીજી છેલ્લા ભાવમાં થાય છે અને આપણે કેવળ દર્શન છે સ્વામીજી આપણે એના આગલા ભાવમાં થાય છે. હા પછી બોલો પછી. હા પછી સ્પષ્ટ વેદન જે તો સ્પષ્ટ વેદન પછી આપણે અસ્પષ્ટ વેદન જે કેવળ દર્શન આપણે અસ્પષ્ટ વેદન પછી હોય છે તો અસ્પષ્ટ વેદન જે છે એ સ્વામીજી કોને હોય છે? અસ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં ના હોય છેલ્લા અવતારમાં સ્પષ્ટ વેદન જ હોય. તમે આવું ક્યાંથી ગોખલાય? કેવળ દર્શન સ્વામીજી આગલા ભાવ ની વાત કરું છું સ્વામીજી જસ્ટ કેવળ દર્શન થયું એ ભાવ કેવળ દર્શન નથી થયું એને કેવળ દર્શન નથી થયું એને હજુ તો સ્પષ્ટ દર્શન પણ થયું નથી. હાય ઓકે સ્વામીજી કંઈક આપણે મારી કઈ દિસ કહેવા કે ભૂલ થતી લાગે છે પ્રેઝન્ટેશનમાં તમારું કંઈક તમે કંઈક એને પ્રોપરલી જે સમજવા માંગો છો ને એનું પ્રેઝન્ટેશનમાં પરફેક્શન નથી કંઈ. હા તો સ્વામીજી એક એકદમ હવે આપ માની લો કે દિસ મને સ્પષ્ટ દર્શન કેવળ દર્શન મને થઈ ગયું. હા એક્ઝામ્પલ તરીકે સમજી ગયો. હા કેવળ દર્શન મને થઈ ગયું તો પછી મને જે મારું જે આત્માનું વેદન જે હોય એને આપણે કહે છે ને અસ્પષ્ટ વેદન હોય છે તો સ્વામીજી એ અસ્પષ્ટ જે વેદન થાય છે એ કોણે થાય છે? એ જ્યારે તમને કેવળ દર્શન થઈ ગયું ત્યાર પછી પ્રતિષ્ઠિત આત્મા છેલ્લા શ્વાસ સુધી રહે પુરુષાર્થનો પ્રોસેસ ખતમ થઈ જાય. ઓકે એટલે સ્વામીજી પ્રતિષ્ઠિત આત્મા એક મિનિટ જેમ કોઈ પણ જીવને કેવળ જ્ઞાન થઈ જાય ત્યાર પછી પણ મન વચન કાયા તો રહે રાઈટ એવી રીતે સ્પષ્ટ વેદન થયા પછી પણ પ્રતિષ્ઠિત આત્મા એ ભાવ પૂરતો રહે પણ ઇનએક્ટિવ મોડમાં હવે પુરુષાર્થ ના રહ્યો એને. ઓકે જેમ અહીંયા બોડી છે
એવી રીતે અહીંયા બોડી છે એવું અહીંયા કરી પ્રતિષ્ઠિત આત્મા છે. ઓકે, એટલે પ્રતિષ્ઠિત એટલે ચાર્જ પ્રતિષ્ઠાત્મા પણ ઇનએક્ટિવ થઈ ગયો. પેલા ઇનએક્ટિવ અજ્ઞાન થી હતો, હવે ઇનએક્ટિવ ફૂલ ફોર્મ માં આવી ગયા પછી કોઈ રહ્યું જ નહીં પછી. ઓકે હા, અને છેલ્લે પણ બીજા છેલ્લા ભાવમાં તો સ્વામીજી પછી ઓલો ઇનએક્ટિવ પણ રહેતો નથી પછી. ના, પછી તો પછી 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 તો સ્પષ્ટ વેદન થઈ જાય ને પછી. ઓકે ઓકે સ્વામીજી, રાઈટ. છેલ્લા અવતારમાં તો માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન, પછી પેલો પછી પુરુષાર્થ વાળા પ્રતિષ્ઠિત આત્માની રિક્વાયરમેન્ટ જ નથી ને, રાઈટ. પછી બોડી બોડી આખું બોડી આખું મિકેનિકલ ફોર્મમાં કામ કરે છે. ઓકે ને સ્વામીજી, એટલે એ એ સમજમાં થોડું એમાં થોડું કન્ફ્યુઝન હતું, એટલા માટે આપણે ક્લેરિફાઈ કરવા માટે મેં કોઈ વસ્તુ એ થાય છે શું છે એના માટે. અને સ્વામી પછી અમે એક ડિસ્કશન કરતા હતા, તે વખતે એક પ્રશ્ન ઉભો થયેલો હતો કે જ્યારે પ્રેતાત્મા હોય તો એને જ્યાં સુધી બીજી ગતિ એને ન મળે, બીજો ભાવ ન મળે, ત્યાં સુધી વચ્ચે એને આપણે કહ્યું ઇલેક્ટ્રિકલ બોડી મળે છે, રાઈટ સ્વામીજી? હા બોલો બોલો. કોઝલ બોડી. તો સ્વામીજી એનો જે આ જે પ્રેતાત્મા મળે છે એનો આ જે ભાવ એ નવો જન્મ કહેવાય કે કન્ટિન્યુશન ઓફ ધ અર્લિયર બર્થ કહેવાય? ના ના ના, એને એને જેને ગતિ જ ના કહેવાય એને બર્થ ગતિ ચાર જ છે ખાલી, પાંચમી ગતિ નથી. ઓકે, તો એને એને શું કહેવાય સ્વામી? કન્ટિન્યુશન ઓફ આગળનો જે જન્મ છે એને જ ગતિ, એનું જ કન્ટિન્યુશન સમજવાનું આપણે? અવગતિઓ જીવ. એટલે એ કે માને ના જો ને, અવગતિ ને શું કહેવાય? ચાર ગતિમાં ના આવે ને અવગતિ કહેવાય. ઓકે, એટલે એક એક ગતિમાં આપણે એને પકડી ના આવે જ નહીં ને. ઓકે, રાઈટ. અવગતિ નો મતલબ પેલી ગતિ ફિઝિકલી છૂટી ગઈ, નવી ગતિ પ્રાપ્ત થઈ નથી, પણ પેલી ગતિ એક્ચ્યુઅલી છૂટી નથી, ફિઝિકલી છૂટી ગઈ, પણ એને જે વાસનાનું જે બોડી છે, અગ્નિ તત્વ જેને આપણે કહીએ છીએ, ઇલેક્ટ્રિકલ બોડી, એ બોડી સામાન્ય રીતે માણસ મરી જાય એટલે ખતમ થઈ જાય, એટલે એનો રીબર્થ થાય. રીબર્થ એટલે ચારે ગતિમાંથી એક ગતિ પ્રાપ્ત થાય. બરોબર સ્વામીજી. પણ અહીંયા આને ઇલેક્ટ્રિકલ બોડી સાથે ફિઝિકલ બોડીનો એન્ડ આવી ગયો, માટે એ અવગતિ થયો. હવે અવગતિ થયા પછી ઇલેક્ટ્રિકલ બોડી એને કન્ઝ્યુમ કરવું પડે, એનું લાઈફ થઈ ગયું, પણ છતાં ચારે માંથી એક ગતિમાં ના આવે. ઓકે, એટલે આપણે સમજ માટે એમ કહીએ ભાઈ આપણે ફિઝિકલ બોડી નાશ પામી, ઇલેક્ટ્રિકલ બોડી છે, પણ એટલે આપણે ધીસ ખાલી આપણી સમજ માટે આપણે કે કન્ટિન્યુઅસ ઓફ ધ અર્લિયર બર્થ આપણે કેવું હોય તો આપણે કહી શકીએ. હા, પણ એટલે ચારે માંથી એક ગતિ ના કહેવાય, ચારે માંથી એક ગતિ ના કહેવાય ટૂંકમાં. ઓકે ઓકે સ્વામી, રાઈટ. સ્વામીજી, અમે ગઈકાલે અમારા સત્સંગમાં ડિસ્કસ કરતા હતા કે જો સમય હોય તો સ્વામી બીજા કોઈ હોય તો હું નથી પૂછતો પ્રશ્ન. ના, પછી પછી બીજાનું બીજાને પૂછવા દો ને આપણે પછી. ઓકે 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 સ્વામી, પછી છેલ્લે ટાઈમ હોય તો કરજો, વાંધો નહીં. હાજી નીલમબે, ટાકલા બે વાસ દેજો ઉપર નીચે ની, ઉપર નીચે ની બે સાથે, બાર બાર ની. સિદ્ધાર્થ, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આજે દાદાની જન્મ જયંતિ છે, તો દાદાની જન્મ જયંતિ નિમિત્તે ભાવના ભાવીએ કે એ દાદાને જે ભાવનાના બીજ વાવ્યા હતા એ આપણા અધ્યાત્મ વિજ્ઞાન દ્વારા ફળીભૂત થઈ રહ્યા છે, તો આ અધ્યાત્મ વિજ્ઞાન આપણું દિવસે દિવસે સંવર્ધન પામે અને અમે સૌ મહાત્માઓમાં સૌભાગી થઈએ એવી અમારી મહાત્માની પ્રાર્થના સ્વીકારજો. અને ને બીજું કે આ દેહધારી નીલાબેનના બર્થડે નિમિત્તે આપે અમને જે વોઇસમેલમાં આશીર્વચન આપ્યા છે તે હું આજે માથે ચડાવું છું, અને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ હાફ એન વન યા હાફ મિનિટ આપ દર્શન દ્રષ્ટિ આપો તો બહુ આનંદ થશે. જરૂર જરૂર જરૂર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અને બીજું જાણવા ખાતર પૂછું છું કે આપણે કોઈ વ્યક્તિ જોડે ચીકણા કરમ બાંધ્યા હોય, હિસાબમાં આવ્યા હોય, તો એ હિસાબ નેક્સ્ટ બર્થમાં એ જ વ્યક્તિ દ્વારા ઉકલે છે?
કે બીજું કોઈ ભેગું થાય છે, જિજ્ઞાસા માટે પૂછું છું. વ્યક્તિ તો બદલાઈ જાય ને, બોડી બદલાઈ જાય, બધું આત્મા એક હોય. ભલે. અને આપણે ધર્મ અને વિજ્ઞાન બે સાથે ના રાખી શકીએ? હિસાબ ચીકણા હોય તો આપણે પ્રાયશ્ચિત કરીએ અને વિજ્ઞાન જુદા રહી અને વિજ્ઞાન નો પણ ઉપયોગ કરીએ, બે થઈ શકે કે ના થઈ શકે? એટલે પ્રકૃતિ ભૂલ કરે ને પ્રકૃતિ માફી માંગે, એમાં વિજ્ઞાન ને વાંધો જ ક્યાં છે? એટલે હળવા થાય ને કર્મ. પ્રકૃતિ ભૂલ કરે છે અને પ્રકૃતિ માફી માંગે, એમાં વિજ્ઞાન ને વાંધો નથી. વિજ્ઞાન એવું ના સ્વીકારી શકે કે ભૂલ મેં કરી છે અને માફી મારી માંગવી છે, માંગવાની છે, એ વિજ્ઞાન એક્સેપ્ટ કરતું નથી. પ્રકૃતિ ભૂલ કરે ને પ્રકૃતિ માફી માંગે, એમાં વિજ્ઞાન ને શું વાંધો છે? વિજ્ઞાન તો કે છે કે તું પોતે શુદ્ધાત્મા છું અને મન વચન કાય ની અવસ્થા માત્ર કુદરતી રત્ન છે. હવે ભૂલ કરી તે કુદરતી રત્ન, માફી માંગે તે કુદરતી રત્ન, ના માંગે તે કુદરતી રત્ન. બરોબર. એ વિજ્ઞાન કે છે. ધર્મ એવું કે છે કે ભૂલ તમે કરી છે માટે માફી તમારે માંગવાની, એ ધર્મ કે છે. એટલે વિજ્ઞાન ના નથી. માફી નહીં માંગીએ એ ખોટું નથી, રાઈટ? માફી માંગવી કે ના માંગવી એ પ્રકૃતિના પ્રકૃતિનો સ્વભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી અને વિજ્ઞાનનો સિદ્ધાંત નથી. પણ સામે વાળાને એવું લાગે કે આ વ્યક્તિ માફી કેમ નથી માંગતો? સામે વાળા વ્યક્તિને માફી માંગવાનું નથી લાગતું તે સંજોગો ના કહેવાય? માફી માંગે તે સંજોગો, માફી માં ના માંગે તે પણ સંજોગો. એટલે પણ ધારો કે અહીંયા ધર્મ વાળા વ્યક્તિ હોય તો એમાં એવું કે એક વ્યક્તિ ભૂલ કરે તો એને માફી માંગવી જોઈએ, અને એ વ્યક્તિ ભૂલ કરીને માફી નહીં માંગે તો સામે વાળા વ્યક્તિને થાય કે આ કેવો અભૂત છે, એને કેમ ખબર નથી પડતી, એ આખો દિવસ માળા કરે છે, આ કરે છે, બધું કરે છે પણ માફી નથી માંગતો જીવતા વ્યક્તિની. હા, એટલે કહું છું કે આ સમજણને ધાર્મિક સમજણ કહેવાય. હું ખોટી નથી કહેતો, ધાર્મિક કહેવાય. જેમ ભગવાન શ્રી રામચંદ્રએ રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણને મારી નાખ્યા તો ભગવાન માફી ના માંગે પણ. ભગવાન રામ કે જેમની ધર્મપત્ની રાવણ પોતે ઉપાડી ગયા એને કારણે રામે એને પાછી આપવા માટે વિનંતી કરી, દૂત મોકલ્યો અને છતાંય પાછી ના મોકલાઈ. એટલે રામે યુદ્ધ કરવું પડ્યું. યુદ્ધ કર્યા પછી રાવણ મરી ગયો તો કે રામે માફી ના માંગી? પણ એ તો રાવણે ખોટું કર્યું હતું એટલે એને માર્યો એટલે માફી નહીં માંગે. પણ જ્યારે ના, પણ ખોટું કર્યું એટલે મારી નાખ્યો એ બરાબર કહેવાય ને? જો હવે પછી હસવાનું નહીં, પછી તમારે હા કેવું પડે, તમારે તમે ભૂલ કરો ને તમને કોઈ મારી નાખે તમે એક્સેપ્ટ કરશો ને? નહીં, એ વાત સાચી છે. એટલે એને હું એને કુદરતી રચના કહું છું, એમ કહું છું. હું ખોટી નથી કહેતો, સાચી એ નથી કહેતો, કુદરતી રચના છે. પતી ગયું, માફી માંગે તોય કુદરતી રત્ન, ના માંગે તોય કુદરતી રત્ન, ભૂલ કરી તે કુદરતી રત્ન, ના કરી તે કુદરતી રત્ન. પણ હવે અમારે એવું જોવાનું ગયું. તમે એવું કહેવા માંગો છો કે એને ભૂલ કરી, એવું જે તમે બોલો છો એ બોલવાનું તો વાંધો નહીં, એ તમારો ઉદય કર્મ છે. પણ તમારી દ્રષ્ટિમાં હોવું જોઈએ કે આ દુનિયામાં કોઈ પણ જીવને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કુદરતે આપી નથી, તો ભૂલ કરવાની સ્વતંત્ર શક્તિ લાયો ક્યાંથી, એ તમારી દ્રષ્ટિમાં હોવું જોઈએ. હવે અમારે અહીંયા ઉદાહરણ એવું થયું કે બે પાડોશી છે, એ નાની વાતના લીધે મન દુઃખ થઈ ગયું, બંને જણા એકબીજાની માફી નથી માંગતા અને બોલતા નથી, અને અમારાથી કોઈને સમજાવાય એવું નથી. બંને વ્યક્તિ એ જીદ પકડીને બેઠા કે મારી ભૂલ જ નથી, હું માફી નહીં માંગું. તો એમાં વચ્ચે વાળા વ્યક્તિએ શું કરવાનું? વચ્ચે વાળા વ્યક્તિ જે અત્યારે વચ્ચે આવી ગયા છે એને બે જણની માફી માંગી દેવાની સામસામી, એટલે નિકાલ આવે. કે મગનભાઈ વ્યક્તિ હું તમારી પાસે માંગુ છું અને છગનભાઈ વ્યક્તિ તરફથી હું તમારી માંગુ છું, કારણ કે પઝલ તમને થયું છે, એ બેને પઝલ નથી થયું. હા, એ બેને પઝલ બિલકુલ નથી, એ બેને તમારે નિકાલ કર. તમારે વાળા ફરતી સામસામી જ્યારે ડાબી બાજુ વાળા ભાઈની જાઓ ત્યારે જમણા ભાઈના ભાઈ વ્યક્તિ પાસેથી માફી માંગવાની,
અને જમણા વાળા પાસે જાઓ ત્યારે ડાબી વાળા ભય તરફ તમારે માફી માંગવાની બે જગ્યાએ, એટલે નિકાલ આવે. પણ એ બે વ્યક્તિ બોલતા નથી તો શું કરવાનું? ના, પણ તમે માફી માંગો એટલે એને ખ્યાલ આવે કે હું મગન ભાઈ વતી માફી માંગુ છું. પણ એને મારી માફી વચ્ચે વાળાની નહીં જોઈતી, મેઈન વ્યક્તિની જ જોઈએ છે. તમે સમજ્યા નહીં, તમે વચ્ચે વાળા એટલા માટે તમને કહું છું, તમે વચ્ચે રહો છો એટલે વચ્ચે વાળા નથી. તમે વચ્ચે બંને વ્યક્તિઓના પઝલમાં તમે ફસાયો છો એનો રસ્તો બતાવું છું. તમારી આજુબાજુ હો રહેતા હોય પણ એ લોકો ઝઘડતા હોય તો તમારે શું લેવા દેવા? બરાબર. પણ તમને પ્રશ્ન ઉભો થયો, એ તમને દુઃખ થયું તો તમારો ઉપાય આ છે. તમારો ઉપાય કહું છું, એ બેનો ઉપાય નથી કેતો. તમે માફી માંગી, હા મામી, તમારું કામ પતી ગયું. બરાબર. આ તો કેવું છે કે દુબલે કાજી સારે ગાવ કી ફિકર. ભાઈ, એ લોકો ના ભેગા થવું હોય તો શું કરીએ? જો પતિ પત્ની ને ઝઘડો થઈને છૂટા લેવા ના, છૂટાછેડા ના લેવાના હોય તો પછી કોર્ટ ની જરૂર જ ક્યાં છે? સાચી વાત છે. એટલે આપણે એટલું બધું ટેન્શન રાખવાની જરૂર નથી કે બે ઝઘડ્યા, બે બોલતા નથી, એનું ટેન્શન આપણે લેવાની જરૂર નથી. બહુ બહુ તો પ્રાર્થના કરવી, હે અંતર્યામી પરમાત્મા, બંને જીવોને સદબુદ્ધિ આપજો અને બંને જીવોને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો, અને મને બંને જીવો સાથે સંભાવ રહે એવી મને પણ શક્તિ આપજો. બસ, સાચી વાત છે. આજે દાદાની જન્મ જયંતિ છે સ્વામીજી, તો દાદાજી નો દેહ વિલય થયો ત્યારે તો બહુ નાની ઉંમર હતી, એટલે બહુ ખ્યાલ નતો. પણ પછી વર્ષો જતા ખબર પડી ને અફસોસ થયા કરતો કે આટલા સરસ જ્ઞાની પુરુષને દર્શન ના થયા, પ્રત્યક્ષ કોઈ પણ પ્રકારનો આશીર્વાદ ના મળ્યા. પણ પછીના વર્ષોમાં જે તીવ્ર ભાવ હતો, અતિશય અંદર ભાવના હતી કે હવે કોણ મળશે, કેવી રીતે મળશે, તો એ ભાવ પુણ્યને લીધે કે જે પણ આશીર્વાદના રૂપે મળ્યું, તો આપનો પાછો પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષ તરીકે ભેટો થઈ ગયો અને જીવન સફળ થઈ ગયું અને આધ્યાત્મિક વિજ્ઞાનની સમજણ પણ પાકી થવા માંડી સ્વામીજી. એટલે પેલો અફસોસ હવે લગભગ જતો જ રહ્યો કે ના, મળી ગયા સ્વામીજી, એટલે હવે એ અફસોસ કરવા જેવો રહ્યો જ નહીં સંપૂર્ણ. એટલે બસ આપના ચરણોમાં ખૂબ ખૂબ વંદન, અત્યંત ભક્તિપૂર્વક. અને સ્વામીજી, આજે દાદાનું એક આપતા સૂત્ર મને સમજવું છે કે પોતાનું સુખ પોતાને સમ શ્રેણીમાં છે, પોતાનું ત્રાજવું ઊંચું જાય નહીં ને અને સંસારનું નીચું જાય નહીં. તો એ સમજાવો ને સ્વામીજી, કારણ કે દ્રષ્ટિમાં એવી સમજણ હતી કે સંસારનું તો નીચું જ કહેવાય, આપણું પોતાનું ત્રાજવું ઊંચું જ હોય, તો આમાં સમ શ્રેણીમાં કીધું છે કેવી રીતે? પહેલું વાક્ય બોલો ફેરથી. પોતાનું સુખ પોતાની સમ શ્રેણીમાં છે, પોતાનું ત્રાજવું ઊંચું જાય નહીં અને સંસારનું નીચું જાય નહીં. આ એક 1495 આપતું સૂત્ર છે સ્વામીજી. દાદા સમજી ગયો જી, એટલે સમજાવું તમને. એવું છે કે સમ શ્રેણી જયારે બોલ્યા ત્યારે આપણે સમજી રહ્યું, સમ શ્રેણી એટલે સમભાવ. અચ્છા જી. પ્રકૃતિના ગમતા અને ના ગમતા સંજોગોમાં આપણે સમ રહીએ એને સમ શ્રેણી કહેવાય, એને સમભાવ કહેવાય. જી બરાબર. અને એ સમભાવ જો બહાર રહે તો આત્માનું જે સુખ છે એ તમને સ્વાભાવિક વર્તાય, કારણ કે આત્માનું સુખ ક્યારે વધઘટ થતું નથી. બરાબર બરાબર. પણ બહાર તમે સમ મારો તો તમને સ્વાભાવિક સુખ વર્તાય. જી બરાબર. અને બહાર વિષમ રહો તો ક્યાં તો પુણ્ય, ક્યાં તો સુખ, ક્યાં તો દુઃખ, બેમાંથી એક વર્તાય, પણ રિલેટિવ છે. હા સમજાય સ્વામી, બરાબર ખ્યાલ આવી ગયો. એટલે એ સમ શ્રેણી નો અર્થ આ સંભાવ સમજવાનો છે, એટલે આખું, હા એટલે આખો સિદ્ધાંત બેસી જાય છે સ્વામીજી. હવે ખ્યાલ આવી ગયો. હવે બીજું એક દાદાજી નું વાક્ય છે સ્વામીજી કે આધ્યાત્મ વિજ્ઞાન એટલે આ રસ્તે, સતના રસ્તે ચાલે તો સભ્યતા હોય, પણ ભૌતિક જગતમાં રિલેટિવ માં ચાલે તો ત્યાં એટિકેટ હોય. તો સભ્યતા તો મને એવું સમજો કે મન વચન કાયા તો આપણને પરાધીન છે, તો ત્યાં તો સભ્યતા કેવી રીતે કાયમ હોય શકે? તો એ કેવી રીતે સમજવાનું છે કે આધ્યાત્મમાં વ્યક્તિ પાસે સભ્યતા હોય અને રિલેટિવમાં એટિકેટ હોય જગતમાં,
તો એ સભ્યતા એટલે શું સ્વામીજી? કારણ કે આપણે તો એવું સમજીએ કે મન વચન કાયામાં સભ્યતા હોય તો એને આપણે સભ્યતાની દ્રષ્ટિથી જોતા હોઈએ, એટલે મને એવું લાગે. અહીંયા ઘડી સભ્યતાનો અર્થ આપણે એવો કરવાનો, કારણ કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું વાક્ય સબ્જેક્ટ ટુ મોક્ષ છે, માટે અહીંયા સભ્યતા એટલે મન વચન કાયાની માલિકીપણું અને કર્તાપણાનું દ્રષ્ટિમાં અભાવ, એને સભ્યતા માનો. સભ્યતા એ એક્શન ના ફોર્મમાં નહીં લેવાનું, વિઝન ના ફોર્મમાં. બરાબર, અચ્છા, હા હા, સમજાઈ ગયું સ્વામીજી. બરાબર, એટલે એ સભ્યતા લેવાની છે મન વચન કાયાને લીધે. તો તમારે આ પ્રિન્સિપલ જે સિદ્ધાંત છે એ સેટ થાય. એક્શન માં લો તો પછી સેટ ના, કારણ કે એ તો કુદરતી નથી. હા બસ, એટલે એ જ નતું, એ જ મૂંચવળ હતી. કારણ કે એટિકેટ હોય તો ખ્યાલ આવી ગયો કે બહાર આપણે જે મોભો પાડવાની ને સોટો પાડવાની જે ભાવના હોય, દેખાડા કરવાની, એ એટિકેટમાં જાય એટલે એ તો. પણ આ સભ્યતા મન વચન કાયથી દ્રષ્ટિમાં લેવાની છે. સમજાઈ ગયું સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આશીર્વાદ રહે સ્વામીજી. બસ, જય સચ્ચિદાનંદ. ગીતાબેન. आपने बोला कि ज्ञानी पुरुष मिले हैं तो काम निकालो, तो हमें कैसे मालूम चले कि काम निकला? जैसा कैसे, मतलब हमें समझ आए कि मिले और हमारा काम निकल गया, वो वेरीफाई कैसे हो? ज्ञानी पुरुष मिलने से काम निकले का मतलब ये होता है कि ज्ञानी पुरुष मिलने के बाद जो ज्ञानी पुरुष ज्ञान और दर्शन की बात करते हैं, शुद्ध ज्ञान और शुद्ध दर्शन की, अगर वो कम्प्लीटली कम से कम उनकी हाजिरी में अगर हमारे समझ में आ गया, भले संपूर्ण अनुभव में नहीं आया मगर संपूर्ण समझ में आ गया, तो भी समझना हमारा काम निकल गया. अगर समझ में ही नहीं आया है तो उपयोग में कैसे आएगा? आप समझे? तो समझन का डेवलपमेंट ये भाव में आएगा और अनुभव का डेवलपमेंट अगले भाव में आएगा. समझ में आया? और ज्ञानी पुरुष मिलने के बाद भी अगर हमने ये विज्ञान को भी पूरी तरह समझा नहीं तो फिर वो मिलने का महत्व क्या रहा? क्योंकि आगे अगर फिर अनुभवी कब मिलेगा वो नहीं मालूम. तो जहां तक वो वहां तक जहां तक वो प्रेजेंट है वहां तक मेरे को ज्ञान और दर्शन कम से कम संपूर्ण समझ में तो आ जाना चाहिए, भले उपयोग में धीरे धीरे करूं. मगर समझ भी नहीं सका, इट मीन्स कि मैं जो कुछ उनके माध्यम से प्राप्त करना चाहिए एज अ एक्सपीरियंस पर्सन वो मैं नहीं कर सका. फिर बाद में बिन अनुभवी मिलेगा तो फिर आपको सही ज्ञान मिलना संभव है ही नहीं. फिर तो आपको फॉर्मेट की ही बात करनी पड़ेगी और फॉर्मेट को ही फॉलो करना पड़ेगा, वो तो दुनिया में है ही. तो अनुभवी मिलने के बाद भी अगर हमारा ज्ञान दर्शन परफेक्टली हमको समझ में नहीं आया, इट मीन्स कि हम अनुभवी होते हुए भी जो प्राप्त करना चाहिए वो नहीं कर सके. तो काम निकालने का मतलब ये है. ठीक है स्वामी जी, एक बात और थी कि जैसे हम अगर ज्ञानी पुरुष मेरे को अनुभवी ज्ञानी पुरुष मेरे को प्राप्त हुआ और होने के बाद भी मैं मन वचन काया से मुक्त नहीं रह सकता हूँ, समझ के अंदर मन वचन काय की कोई भी क्रिया को मैं कुदरती रचना नहीं समझ सकता हूँ, मेरी और दुनिया की कोई भी व्यक्ति की, और मेरे मन वचन काय की कोई भी अवस्था में मैं शुद्धात्मा हूं, ऐसा अगर मेरी समझण में चूक हो जाता है तो समझने का कि मेरे को अनुभवी तो मिले मगर मैं अपनी समझ को ठीक नहीं कर पाया. आप समझे? हमने अभी तक क्या किया है? मन वचन काया और इसकी क्रिया के ऊपर ही जोर दिया है. यही हमारी अज्ञानता है और यही हमारी आध्यात्मिक मार्ग में कमजोरी है. और मैं ये कमजोरी को मिटाने के लिए आया हूं कि कैसे भी करके मन वचन काया को टच न करो, मन वचन काया में इन्वॉल्व न हो, मन वचन काया के लिए सोचो नहीं और मन वचन काया के लिए अंदर डीप में जाने की कोशिश मत करो.
अगर आपको ये विज्ञान समझना है तो समझ में आया। और स्वामी जी मैं ये और पूछना चाह रही थी कि हम जैसे हम शुद्धात्मा माना अपने शुद्धात्मा दृष्टि में लाते हैं या अनुभव में करते हैं और किसी और के अंदर शुद्धात्मा देखते हैं तो उसको क्या फायदा होता है, उनको क्या फायदा होता है उनको, हाँ उनको हम मतलब हम उनको उनको हमने शुद्धात्मा देखा तो उनको उसका क्या डेवलपमेंट रहेगा या उनको क्या फायदा होगा हमारे देखने से। देखो उनको शुद्धात्मा देखने से कम आपके पति जो प्रति क्या कहते हैं एको एको राग द्वेष का एको वो नहीं जाएगा। एको समझते हैं आप, यहाँ से नहीं जाए, हाँ क्रॉस यहाँ से नहीं जाएगा या वहां से नहीं आएगा, वहां से आएगा या नहीं आएगा मगर आपके अंदर जब ज्ञान दर्शन है तो आप अच्छा, अच्छा, भी नहीं करोगे और आपके अंदर से जाएगा भी नहीं। नहीं समझ में आया, समझ में आ गया स्वामी जी, आ गया। पहली बात वो राग द्वेष करता है वो आप रिसीव नहीं करोगे, ठीक है, क्योंकि आपका ज्ञान दर्शन शुद्ध है। दूसरा अगर आपका ज्ञान दर्शन शुद्ध है तो आपके आपके पास से उनके पास राग द्वेष जाएगा नहीं। ये बेनिफिट तो समझ में आता है कि नहीं आता है ना स्वामी जी, आया बस इतना तो बेनिफिट सामने वाले को होगा। स्वामी जी दादाजी ऐसे बोलते कि दादाजी जन्म जयंती के दिन दादाजी पूर्ण अवस्था में होते थे तो वो क्या कहना चाहते थे वहाँ, रिपीट कीजिए। दशा में दादाजी जन्म जयंती के दिन पूर्ण दशा में होते हैं बिना बोले और जो भी उनके दर्शन करते हैं तो वह माना खुले दर्शन, तो क्या 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 कहना चाहते थे दादाजी वहाँ, मतलब उनको उस दिन सत्संग करने का किसी को बुलाने का या व्यवहार करने का उपयोग उसमें नहीं, वो नहीं रखते थे, उसीलिए वो पूरे अपने केवल ज्ञान में ही रहते थे। आप समझे ना, आओ मगन भाई आओ छगन भाई यहाँ बैठो यहाँ बैठो फिर सत्संग करना है, ये सब बातें उस दिन नहीं होती थी तो वो अपने उपयोग में अपने आप रह सकते थे क्योंकि बाहर का व्यवहार नहीं है ना। तो व्यवहार में आपको अपना उपयोग डालना पड़ता है। समझ में आया, ठीक है, हाँ समझ में आ गया। ओके ओके ठीक है, जय सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद। આપનું આ જ્ઞાન અને દર્શન જે અમને બધાને આ લાણી પીસી રહ્યા છે એ અમને બધાને જ્ઞાન દર્શન અમને પૂરેપૂરું સમજાય, ઉપયોગમાં લેવાય, અનુભવ સિદ્ધ કરાય અને અમારી પ્રગતિ એ જ્ઞાન દર્શનમાં આગળ ને આગળ વધે એવા આશીર્વાદ આપો, બસ એ જ અમારી દ્રષ્ટિ, હા અમને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાવ કે અમે કોઈના એ દોષ ના જોઈએ, અમારા પોતાના જ દોષ દેખાય, બસ એ જોઈએ છે અને આપણે દોષ દેખાય એ પણ પાછા જ્ઞાન દર્શન ના જ મન વચન કાયાના નહીં, નહીં હા રાઈટ રાઈટ, એટલે તમે બોલો ત્યારે આ વસ્તુ તમારી દ્રષ્ટિમાં હોવી જોઈએ કે હું જ્ઞાન અને દર્શનનો સંજોગોમાં ઉપયોગ ના કરી શક્યો એ મારી ભૂલ છે, મારા મન વચન કાયા શું કર્યું એ મારી ભૂલ નથી, એ કુદરતી રચનામાં જાય, રાઈટ મારું કામ કરેક્શન કરવાનું છે, વારંવાર તમને યાદ કરાવવાનું છે કે ભૂલ ના થાય સ્લીપ ના કરો માટે, બરાબર છે રાઈટ, બસ મારા ખૂબ ખૂબ આશીર્વાદ, એવું અમારું દર્શન ને જ્ઞાન નિરંતર રહે એવી અમને આશીર્વાદ આપો, બસ બીજું કઈ, ખૂબ ખૂબ આશીર્વાદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સ્વામીજી, કોટી કોટી વંદન,
સ્વામીજી પ્રશ્ન તો નથી પણ મને છે ને દાદાની જન્મ જયંતિ છે ને એટલે યાદ આવી ગયું. 2007 બહુ એટલે એ વખતે તો કુદરતી રત્ન નહોતો સમજો હું, પણ ઉદય કર્મ છે ને આપણા હિસાબ છે એવું સમજો તો એમ જ્ઞાન વિધિ લીધેલી હતી. તો એ વડોદરાની જ ફાઇલ ઉભી થયેલી હતી મોટી, એટલે ત્યાં મામાની પોળમાં છે દાદાજી નું ઘર પેલા રહેતા ને ત્યાં, એટલે ત્યાં હું જાતો દર્શન કરવા. કોર્ટ કચેરી ને પોલીસ સ્ટેશન એવું બધું આવેલું ઉદયમાં. પછી સ્વામીજી ત્યાં જઈને હું દાદાને પગે લાગી ને મને રોવા જતું કે મને આ ફાઇલો નો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો, અને આ મારા હિસાબે જ ઉભી થયેલી છે, ગયા જન્મ ના કઈક મારે એને દેવાના છે એટલે ઉભી થયેલી છે. એટલે સ્વામીજી મને એવું લાગે છે અત્યારે કે દાદા એ મારી વાત સાંભળીને તમને ભેગા કર્યા કે હવે મને સનાતન સત્ય સમજાય એમ, એને મને આશીર્વાદ મળ્યા હોય એવું મને યાદ આવી ગયું આજે જન્મ જયંતિ પ્રસંગે સ્વામીજી. એટલે કઈ પ્રશ્ન નથી, કોટી કોટી વંદન, મને જાગૃતિ રહે એના માટે આશીર્વાદ આપી દે બસ. જરૂર જરૂર, ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ પ્રગતિ કરો. હા, એક જ ક્વેશ્ચન તો નથી પણ મારે તમને પૂછવું છે કે તમે દાદાને મળ્યા હતા, આજે દાદાની જન્મ જયંતિ છે એ માટે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમે તો એમને દર્શન કર્યા છે, તમે એમને મળ્યા છે, તમે એમની સાથે રહ્યા છો, તો થોડુંક એમનું સાથેનું જે તમારું જે જીવન હતું એ થોડુંક અમારી સાથે શેર કરશો થોડુંક, તો અમને ખબર પડે કે તમે તમને શું શું એમની સાથે રહેવાથી તમને એમની સાથે. તો મારો પ્રત્યક્ષ પરિચય એમનો 17 વર્ષની ઉંમરે મને થયો, અને 16 વર્ષની ઉંમરે મને પુસ્તક મળ્યું એમનું આપ્તવાણી 1, અને 17મા વર્ષે પ્રત્યક્ષ મને દાદા ભગવાન ગાંધીનગર ખાતે મને મળ્યા. અને એમના પહેલા પરિચયમાં તો બસ મેં એમને સાંભળ્યા, એમની પાસે વિધિ કરાઈ, અને દાદા ભગવાને માથામાં ટપલી મારી અને કીધું કે તને ગમ્યું આવતો રહેજે. અને જે વ્યક્તિ મને લઈ ગઈ હતી એને કીધું કે દાદાજી એને દીક્ષા લેવાનો ભાવ છે, એટલે દાદાજી એમને પેલા પરિચયમાં એમને કીધું કે આ તો મોરના ઈંડા છે, ચિતરવા ના પડે, એ તો પેઇન્ટ થઈને જ આવે. આ પહેલી મુલાકાત દાદા ભગવાનની, કોઈ ક્વેશ્ચન આન્સર કે તેવું કશું જ નહીં. ત્યાર પછી 6 મહિના પછી મેં જ્ઞાન લીધું. તમને એમને તમને એમને મળ્યા પછી તમને અંદર ફીલિંગ શું થયું જ્યારે તમે એમને જોયા, તમને એમની સાથે પરિચય થયો, તો જે તમારું અંદર તમને કઈ આમ ફીલ થયું કે આ પર્સન સાથે મારે? હા, એટલે મને મેં એમની આપ્તવાણી વાંચી હતી ને, એટલે આપ્તવાણી માંથી મને એવું થયું કે આ વ્યક્તિએ વિજ્ઞાનની બહુ સરસ વાત કરી છે, ખાસ કરીને આધ્યાત્મ વિજ્ઞાનની. મોટાભાગના ધર્મોમાં ધર્મની વાત કરે, ક્રિયાની વાત કરે, પોતાના પંથની વાળા પંથની વાતો કરે અને એની પરંપરાગત બધી વાતો કરે. આ વ્યક્તિએ આધ્યાત્મ વિજ્ઞાનની વાતો સૈદ્ધાંતિક રીતે કરી છે એ મને વધારે સૂટ થઈ, એની એનું જે પ્રેઝન્ટેશન છે પ્રિન્સિપલ કહેવાનું એ મને વધારે સૂટ થયું, ખાસ કરીને વિજ્ઞાન શબ્દ. અને ત્યાર પછી તો એમને 5-7 વખત કે 10-11 વખત મળ્યો હોય જ્ઞાન વિધિ પહેલા, અને પછી જ્ઞાન વિધિ લીધી અમદાવાદમાં જ. અને જ્ઞાન વિધિ લીધી એ જ દિવસે દાદા ભગવાને ખાલી એટલું જ કીધું કે તું આને જે જ્ઞાન આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને. અને બીજું કીધું કે હું જ્ઞાન આપું છું એ જ્ઞાન તો એ ગળથૂથીમાં લઈને આવ્યો છે, એને અનુભવ બાકી છે. આટલો શબ્દ જ્ઞાન લીધું તે દિવસે, આટલી વાતો દાદા સાથે, મારી સાથે નહીં પણ સંઘપતિ સાથે મારી હાજરીમાં થઈ. અને ત્યાર પછી તો દાદા સાથે બધા પરિચયો થયા. એમાં કોઈ મેં મારી આખી લાઈફમાં દાદા ભગવાનને કોઈ સામાજિક ધાર્મિક કે આધ્યાત્મિક એવા કોઈ પ્રશ્ન કર્યા નથી, મેં પોતે આખી લાઈફમાં નથી કર્યા. અને એનું કારણ એ જ હતું કે દાદા જે કંઈ કહેતા હતા એ મને સમજાતું હતું, આપતા વાણી પણ દાદા ભગવાન ના મળ્યા એ પહેલા જ મને સમજાઈ ગયેલી, અને ત્યાર પછી એ જે જે વાતો કરતા હતા એ બધી મને સમજાઈ જતી, કોઈ પૂછવાનું કોઈ કારણ મને દેખાતું નહોતું. બીજું
દાદા ભગવાન જયારે સત્સંગ કરતા હતા ત્યારે હું ખાલી એટલું જ જોતો હતો કે આમાં વિજ્ઞાન શું છે. બીજી બધી વ્યવહારની વાતોમાં મને બહુ રસ નતો એટલે બધી બાયપાસ કરતો હતો. એટલે મારી એ પ્રકારની પરિસ્થિતિ હતી. અને તમે પણ પછી લઈને જ આવ્યા છો ને, જેવી રીતના દાદા લઈને આવ્યા છે એમનું. હા એટલે એ ખરું, એટલે એમના નિમિત્તે ધીમે ધીમે બધું ખોલવા માંડ્યું મારામાં. એટલે મને કઈ એવું કઈ પૂછવા જેવું કશું, કઈ પ્રશ્ન જેવું મને નથી લાગ્યું ક્યારે કે એમને કઈક પ્રશ્ન કરવું એમ. કારણ કે જે કઈ વાત કરતા હતા એ બધી વાતો મને સમજાઈ જતી હતી એમ. મને કોઈ ક્વેરી કે ક્વેશ્ચન કે કન્ફ્યુઝન એવું હતું જ નહીં મને કોઈ દિવસ. અને જે જે કઈ વાતો કરતા હતા એ વાતોમાં મને એમનું મર્મ શું છે એ ખાસ કરીને પકડાતું હતું, એમનું અંતરાશય શું છે એ પકડાતું હતું, અને આ બાબત જે કરે છે એમાં સિદ્ધાંત શું છે અને વ્યવહાર શું છે એ મને છૂટું પડી જતું હતું. એટલે કેટલીક વ્યવહારની વાતો હોય તો એમાં મને ઇન્ટરેસ્ટ જ નહોતો. એટલે મને એમાં પ્રશ્ન પૂછું કે ના પૂછું એ પ્રશ્ન હતો, અને જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંતમાં એનો મર્મ મને સમજાતો હતો એટલે હું પ્રશ્ન હતો પૂછતો. બરાબર. હા તમને, હા બોલો. તમને જોઈને આ તમારી કોન્ફિડન્સ બધી વધી છે કે એમ કે આ તમે વિજ્ઞાન ને જેટલું તમે સમજો છો એનાથી તમને આ જે મારી જે વિજ્ઞાન દ્રષ્ટિ જે લઈને આવ્યો તો એ દુનિયાના શાસ્ત્રો વાંચવાથી પહેલો મને સાર નીકળ્યો કે તું જે મુક્તતાની અનુભૂતિ કરવા માંગે છે એ શાસ્ત્રો દ્વારા તને નહીં મળે. ત્યાર પછી જ્ઞાની પુરુષનું મળવું ને એમની સાથેનો પરિચય, એ પરિચયનો જે પ્રત્યક્ષ સત્સંગ મેં સાંભળ્યો એની અંદર પણ મને એ જ લાગ્યું કે મારી અંદર રહેલું જે વિજ્ઞાન છે એ દિવસે દિવસે ખુલ્લું થવા માંડ્યું. અંદર હતું તે જ, એમના નિમિત્ત કોઈ પણ નિમિત્ત હોય ને એનાથી ખુલ્લું થાય. સત્સંગ કરવામાં અમને કોઈ સમ કે બોલવાનો રસ હોય એવું અમને ક્યારે લાગ્યું નહીં ક્યારે. પણ અમને સમજવું છે, અનુભવવું છે અને જાગૃતિમાં રહેવું છે એમાં જ અમને મહત્વ હતું, બીજું કોઈ મહત્વ અમને હતું નહીં. એટલે એ વખતે પણ અમને બોલવા તરીકેની પ્રકૃતિ અમારી ઉદયમાં નથી, એટલે અમને કે બોલવું છે એ અમારા માટે વિષય નતો. પણ જ્યારે જ્યારે સત્સંગ કરવા માટેનો સંજોગ આવતો હતો ત્યારે અમે બને ત્યાં સુધી સૈદ્ધાંતિક વાતો ફોર્મલી કરવા માટે અમે પોતે ટેવાયેલા હતા, એ અમારી પ્રકૃતિ લઈને જયા હતા. અને ત્યાર પછી ધીમે 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 દાદા ભગવાનના પરિચયની અંદરથી ખબર પડવા માંડી કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન એ જે વિજ્ઞાન કહેવા માંગે છે એ વિજ્ઞાન મારા માટે બહુ મહત્વનું છે, મારામાં ખુલ્લું થાય એ બહુ મહત્વનું છે, વિજ્ઞાન ખુલ્લું થવું જોઈએ. મને ધર્મ અને રિચ્યુઅલ્સમાં બહુ રસ નથી, એટલે મેં ક્યારે પણ એમાં રસ લીધો પણ નથી. મેં ક્યારે દાદા ભગવાનની સેવા કરવી, ફિઝિકલ સેવા કરવી એમાં પણ મેં રસ નતો લીધો. રસ નતો લીધો એટલે એવું નહીં કર્યું નતું, એવું નહીં. સેવા તો ઘણી કરી પણ સેવા કરવી એને હું પુરુષાર્થ માનું, સેવા કરવી એમાં ઇન્ટરેસ્ટ ધરાવું એ સાયન્સમાં નતું આવતું. મને એમ કહે કે તારે તેલ નાખવાનું છે તો નાખવાનું, મોજા પહેરાવાના તો પહેરાવાના, કોટ પહેરાવાના તો પહેરાવાના, આ કપડાની ઇસ્ત્રી કરવાની તો કરવાની, બસ. સો તમારા માટે મને ક્વેશ્ચન નતો કે કરવું કે ના કરવું, પણ હું એને આત્મા સાથે અથવા તો વિજ્ઞાન સાથે જોડવા માંગતો નતો. એટલે હું ક્રેઝી નતો. ક્રેઝી ખ્યાલ આવ્યો? ઓકે, મને ચાન્સ મળે બીજા કોઈને ના મળે, ધેટ્સ ઈટ, ધેટ્સ ઈટ, નો કોમ્પિટિશન એન્ડ નો કમ્પેરિઝન. પહેલા વર્ષે તો 82 માં ગયા ત્યારે તો કશું નહીં, પણ 83 માં નહીં ને 84 માં જતા હતા ત્યારે દાદા ભગવાન એમ લાગ્યું કે આ છોકરો મારી સાથે આવે તો સારું ફોરેનમાં, કારણ કે આની પાસે જ્ઞાન પણ છે અને બાહ્ય ચારિત્ર પણ લઈને આવ્યો છે. બાહ્ય ચારિત્રમાં પણ સારો છે અને અંદરની જ્ઞાન દશામાં પણ સારો છે, જેથી લોકોને બહુ ફિટ બેસે. જો બાહ્ય ચારિત્ર નબળું હોય ને તો સ્લીપ ખાઈ જાય. બરાબર. અને અંદરનું જ્ઞાન પાવરફુલ ના હોય તો જવાબ ના આપી શકે. બે રીતે તમારી જે કોન્ફિડન્સ છે, તમારું જે મનોબળ છે, જે તમારું જે સ્ટ્રેન્થ છે, જે તમે પાવરફુલ રીતે બોલી શકો છો, એ પણ તમે બધું લઈને જ આવ્યા છો ને? ખુલ્લું થવા માટે નિમિત્ત જોઈએ ને, આપણે
પણ આજે બાળ મંદિર પહેલું બીજું ત્રીજું એ મારી અંદર એનું બીજ ના માટે ઓપનર તરીકે કામ કરી રહ્યા છે. અલ્ટિમેટ ગોલ ડોક્ટર બનવાનું છે. યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? યા આઈ ડુ અન્ડરસ્ટેન્ડ યોર પોઈન્ટ. યસ સ્વામીજી. ઓકે, એટલે એવી રીતે મને જ્ઞાની પુરુષે તે તરફ ખુલ્લું કરવામાં મને બહુ જ સહાય કરી. એમ ઓપનર તરીકે એમને બહુ મોટું કામ કર્યું, બહુ મોટું કામ કર્યું. અને બીજી વસ્તુ એ કે વણિક પ્રકૃતિ, વણિક પ્રકૃતિની અંદર પણ ખુમારી અને ભીખ અને ભયથી મુક્ત રહેવું દ્રષ્ટિએ કરીને એ ખુલ્લી કરવામાં પણ જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જે પોતે ક્ષત્રિય હતા પટેલ ચરોતરના, એ એમની એમની એમનું સાનિધ્ય અને એમનું પ્રેઝન્ટેશન, જે એમની ખુમારી હતી જે વાણી બોલવાની, એ ખુમારી પણ અમારામાં પ્રગટ થઈ એમાં પણ એ મોટા નિમિત્ત બન્યા છે. નિમિત્ત બન્યા છે. હા બરાબર છે. કારણ કે તમે સાથે રહ્યા હોય તો તમે એમને જોઈને પણ તમે હા એટલે એ એ એ જોવાથી મારામાં ખુલ્લું થયું છે. કારણ કે એવું છે કે જોવું એ આંખનો વિષય નથી, જોવું એ દ્રષ્ટિનો વિષય છે. બરાબર છે. કેટલું પાવરફુલ છે કે એમને આટલું કહી શક્યા કે આ આ આ મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો રચના નથી અને તે વ્યવસ્થિત છે. આવું બોલવું એ કેટલી ખુમારી જોઈએ. સ્ટ્રોંગલી બોલવા માટેની ખુમારી ખુલ્લી કરવામાં એ નિમિત્ત બન્યા. વાણિયાઓ તો કેવા હોય, ચીપી 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 ને બોલે, એટલે કેવા જ પડે, બેતા મારે નહીં ભણાવે નહીં. Thank you, Swamiji. Jai Satchidanand. Okay. Jai Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand. Haribhai. Jai Satchidanand, Swamiji. Jai Satchidanand. Jai Satchidanand. Swamiji, આજે દાદા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે મને આશીર્વાદ આપો કે મને મોક્ષ માર્ગને લાયક ને સહાયક સંજોગો મળે. જરૂર જરૂર, મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ પ્રગતિ કરો અને વિજ્ઞાનને ખૂબ ખૂબ અનુભવમાં લઈ જાઓ. ઓકે, અને બીજાને પણ તમારી સુવાસ એવો મારી ખાલી શુભેચ્છા. હા, અને પેલા મધર ભાઈ બુધવારે આવવાના છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, અધ્યાત્મ વિજ્ઞાન કા સ્વર્ણિમ સૂત્ર મેં એક વાક્ય આયા હૈ કે हर देव के गले में फूलों की माला होती है और छह महीना पहले पता चल जाता है कि उनकी डेथ होने वाली है करके, तो इसके बारे में थोड़ा सा बताइए ना स्वामी जी. मतलब ये उसका एक देवलोक का एक सिंबल होता है कि उनकी लाइफ वो माला के आधार से होती है और उनका डेथ होने वाला है यानी उनके लाइफ का अंत होने वाला है, तो छह महीने पहले वो कर्मा जाती है धीरे 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 करते, यही उनका एक साइन है. साइन समझते हैं ना? जी जी. ये एक नॉर्मल बात है, हर देवलोक में हर देव के लिए नॉर्मल बात है. जी. स्वामी जी, आज दादा भगवान की जन्म जयंती है. ओके. तो आप ही तो हमारे दादाजी जैसे हो. आप सभी महात्माओं को आशीर्वाद दीजिए कि सारा जितना भी महात्मा है उन सबको अध्यात्म विज्ञान का अनुभव प्राप्त हो, ऐसी आप सबको शक्ति दीजिए स्वामी जी. बस मेरे सभी महात्माओं को खूब खूब आशीर्वाद दे, और मेरी प्रार्थना भी है कि आप सब ये अध्यात्म विज्ञान को खूब खूब समझो, अनुभव करो, और वही अनुभव दूसरों को बांटने की आपके पास सामर्थ्य प्राप्त होवे, यही परमात्मा को मेरी आप सबके प्रति प्रार्थना है. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद.
ભૂરીબેન તમારું અનમ્યુટ કરજો. ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ પ્રગતિ કરો. હા, બીજું કઈ બાકી છે? હવે સ્વામીજી અત્યારે રહો, ટાઈમ ઘણો થતો ગયો, પછી નેક્સ્ટ ટાઈમ રાખશું સ્વામીજી. ઓકે 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 ઓકે. હા હા. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, તેજ મારું સ્વરૂપ છે, તેજ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ, મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા, હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે, જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, ને થાય છે, તે સર્વ દોષોને, તે સર્વ દોષોને આપની સમક્ષ, આપની સમક્ષ જાહેર કરું છું, જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું, ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો, અને ફરીથી આવા દોષો ક્યારેય પણ ન કરું, ક્યારેય પણ ન કરું એવી આપ મને શક્તિ આપો, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં, અમે તમારામાં અભેદ સ્વરૂપે, અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ, તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય જય.